પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં શ્રીમદ દેવી ભાગવત જ્ઞાન યજ્ઞમાં આપણા વક્તા છે ડોક્ટર મહાદેવભાઈ પધારી રહ્યા છે. હું પીઠિયા પરિવાર વતી વિનંતી કરું ભુવાતા શ્રી શ્રીમદ દેવી ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના બીજા દિવસે વ્યાસ પૂજન કરવા માટે મંચ ઉપર પધારશે.
Thank you.
નાનો જીવન નકામો નામણી નાનો જીવન નકામો દુઃખ સર્વે જાય છે ને સુખ આવે સામો દુઃખ સર્વે જાય છે ને સુખ આવે સામો દુઃખ સર્વે જાય છે ને સુખ આવે સામો જાય છે સુખ લાભ સામો વિવેક વિચાર કરી કો તેમાં કલ્યાણ છે વિવેક વિચાર કરી કો તેમાં કલ્યાણ છે જય અંબે બો બોલાવે નામ લેવાયા જય અંબા બોલાવે
હવે મારે શું કરવું? મહાત્માઓ ને તપસ્વીઓ મારી મસ્કરી કરશે, કદાચ હું લગ્ન કરી લઈશ. તો પેલા જાહેરાત કરી હોય કે લગ્ન નહીં કરી, પછી લગ્ન કરીએ તો ક્યાંક બદનામી થાય છે. એટલે વ્યાસજી ડરતા હતા, એટલે ડરવાની સાથે બધા મારી મસ્કરી કરશે, કદાચ ગૃહસ્થાશ્રમમાં હું પ્રવેશ કરું ને મને પુત્રની પ્રાપ્તિ થાય. પણ મને નારદજીનો પ્રસંગ યાદ આવે છે, યાદ કરે છે નારદજીનો પ્રસંગ. વ્યાસજીને નારદજી જે જણાવ્યો હોય એ પ્રસંગ યાદ કરે છે કે ઉર્વશી સાથે લગ્ન કર્યા હતા પુરુરુવાએ, અને જેવી હાલત પુરુરુવાની થઈ એવી મારી થાય તો, એટલે એ સમયે લગ્નનો વિચાર કરવાનો આવ્યો પણ છોડી દીધો છે. અહીંયા સુત પૌરાણિક બેઠા છે નૈમિષારણ્યમાં, વ્યાસપીઠ ઉપર 88,000 ઋષિઓએ પ્રશ્ન કર્યો કે ઉર્વશીને પુરુરુવાનું શું, એ તો અમને કહો, પછી આ વ્યાસજીની વાત કરજો. પહેલા અમને એ વાત કરો કે પુરુરુવા શા માટે ઉર્વશી સાથે લગ્ન કરી અને સૌથી વધારે હેરાન થયો હતો, અને આ લોકોને જાણવાનું હતું. એટલે સુત પૌરાણિકે એ કથાની શરૂઆત કરી કે જે ઈલા સુદ્યુમ્ન સાથે, જે સુદ્યુમ્ન ઘોડામાંથી ઘોડો લઈને ગયો અને ઘોડો ઘોડી બની ગયો અને આ સુદ્યુમ્ન પાછો ઈલા બની ગયો. આ સુદ્યુમ્ન કેવો હતો? કોઈ દિવસ જીવનમાં અસત્ય ન બોલતો, અને અસત્ય ન બોલવા વાળો આજ ગૌ નામનું ધનુષ જેની પાસે હતું, આજ ગૌ નામનું ધનુષ અને તર્કસ જેની પાસે હતા, તર્કસ એટલે તીરના ભાથા, તીરના ભાથાથી સજ્જ હોય તર્કસ કહેવાય. ધનુષ અને તર્કસ લઈ આજ ગૌ નામનું ધનુષ લઈને ગયો છે. જીવનમાં કોઈ દિવસ અસત્ય બોલ્યો જ નથી આ સુદ્યુમ્ન, એટલે એને ભગવતી મળ્યા છે. ભગવતીને મેળવવા માટે પહેલું પગલું છે કે અસત્ય નહીં બોલવું. મેરુ પર્વતની તળેટીમાં ગયો, જ્યાં અશોક વાસંતી જેવા પુષ્પો છે, આંબા દાડમ વૃક્ષો છે, અને એની અંદર પહોંચવાની સાથે ઘોડો ઘોડી બની ગયો અને આ પોતે સ્ત્રી બની ગયો સુદ્યુમ્ન. એ કથા મેં આગળ તમને કઈ જણાવી છે. આ કથાની પાછી પુનરાવૃત્તિ કરીને સમજાવે છે કે ઈલા બની ગયો પાછો, ને ફરી એ જંગલમાંથી બહાર નીકળ્યો. અંબિકાનું વન હતું, બહાર નીકળીને એણે બુધ સાથે લગ્ન કર્યા. બૃહસ્પતિની પત્ની તારા સાથે ચંદ્ર ઉપાડીને ભાગી ગયા. બૃહસ્પતિએ વારંવાર સમજાવ્યા, છેલ્લે પત્નીને પાછા મૂકી ગયા, અને મૂકી ગયા ત્યારે એનાથી એક સંતાન થયું. બૃહસ્પતિએ કહ્યું, સાચું બોલ, આ સંતાન મારું છે? કહ્યું કે નહીં, ચંદ્રનું છે. બૃહસ્પતિએ પણ સ્વીકાર ન કર્યો, ચંદ્રએ પણ સ્વીકાર ન કર્યો, અને એ હતો બુધ. એ બુધને આ ધરતી ઉપર જંગલમાં છોડી ગયા. એણે એક આશ્રમ બંધાવ્યો ને ઈલા એના આશ્રમમાં રહેવા માંડી. આ ઈલા જે સુદ્યુમ્ન નામનો રાજા હતો, એનાથી અને બુધથી એક સંતાન થયું જેનું નામ હતું પુરુરુવા. ફરી ઈલાએ વશિષ્ઠજીને પ્રાર્થના કરી અને વશિષ્ઠજીવાએ પછી પાછું આરાધના કરી શંકરની. એક મહિનો પુરુષ ને એક મહિનો સ્ત્રી. આખા રાજ્યના લોકોને ગમ્યું નહીં કે અમારો રાજા એક મહિનો સ્ત્રી રહીને એક મહિનો પુરુષ રહે, આ અમને પસંદ ન આવે. લોકો વારંવાર સુદ્યુમ્ન પ્રત્યે ભાવનાઓ નબળી કરવા માંડી ગયા. સુદ્યુમ્નને થયું કે મારે હવે પુરુષત્વની પ્રાપ્તિ કરવી પડશે, અને અંબિકાની આરાધના કરી છે. અંબિકાની આરાધના કરીને માતાજીએ ઉપરથી આકાશવાણી કરી કે જા તને પુરુષત્વની પ્રાપ્તિ થશે. અને એ પુરુષત્વની પ્રાપ્તિ થઈ પછી વિચાર કર્યો કે જે ભગવતી પુરુષત્વ આપી શકે તો આ રાજ્યમાં ને આમાં કંઈ લાલચ નથી, મારે તો હવે ભગવતીના દર્શન કરવા છે. ને એ ભગવતીના દર્શન કરવા માટે પોતાનો રાજપાટ બધું છોડી પુરુરુવાને ગાદી ઉપર બેસાડ્યો. સુદ્યુમ્ન કે તું મારો દીકરો છે, આ ગાદી ઉપર બેસને. સુદ્યુમ્ન જંગલમાં જતા રહ્યા, જંગલમાં જઈ અને સતત ભગવતીનું આરાધના કરવા માંડી ગયા. તમે રસ્તે ચાલુ થઈ જાઓ ને, ગુરુ સામેથી આવે. નારદજી પધાર્યા છે અને નારદજીએ નવારણ મંત્રની દીક્ષા આપી છે. નવ અક્ષરનો મંત્ર, એને નવારણ કહેવાય. અને એ મંત્ર એટલે બીજો કોઈ નહીં, ઐમ રીમ ક્લીમ ચામુંડાયૈ વિચ્ચે. આ મંત્ર છે, મંત્રની અંદર પાંચે પાંચ તત્વો પણ છે, અને પાંચે પાંચ તત્વો સાથે તમારે શરીર બરાબર રાખવું હોય તો આ મંત્રનો જપ કરવો પડે. ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાયૈ વિચ્ચે, ઓમ એમ રીમ ચામુંડાયે વિચ્ચે, ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાયે વિચ્ચે, ઓમ એમ રીમ ક્લીમ
એક તમે સતત રડો, પ્રાયશ્ચિત કરો તો સફેદ દાગ જાય, બાપુનું કહેવાનું એમ છે. અને એક મતલબ છે તમારા શરીરમાં અગ્નિ તત્વ વધે, સાયન્સના હિસાબે અગ્નિ તત્વ ઘટે એટલે સફેદ દાગ થાય. અંદરનું રંગ આપવાનું કામ પિગમેન્ટ બંધ કરી દે એટલે મૂળ રંગ ઉપર આપણે બધા આવી જાય, સફેદ રંગ ઉપર. અને જે નવારણ મંત્રનો જપ કરે એટલે તો એવું આગળ આવશે ચોથા સ્કંદમાં, કે જે ભગવતીની ઉપાસના નથી કરતો જેના જીવનમાં, એના કુટુંબમાં લૂલા લંગડા બેરા બાળકો જન્મે. જેણે ભગવતીને છોડ્યા જ ન હોય એના કુળદેવીને, એના કુટુંબમાં લૂલા લંગડા કે કોઢવાળા બાળકો જન્મે જ નહીં. પૂર્વ જન્મમાં પણ જો ભગવતીની ઉપાસના ન કરી હોય તો બીજા જન્મમાં એ ખોટ ખાપણવાળું બાળક થાય. ખોટ ખાપણવાળું અને સફેદ દાગવાળું બાળક થાય એ સમજવાનું કે ભગવતીની સેવા પૂર્વ જન્મમાં નથી કરી. એટલે અહીંયા આ નવારણ મંત્રની દીક્ષા આપી નારદજીએ, અને નારદજીએ મંત્રની દીક્ષા આપીને કહ્યું કે આપ આ મંત્રનો જપ કરો, અને આ મંત્રનો જપ સતત કરો, અને સિંહ ઉપર બેસી અને 10 ભુજાવાળી ભગવતી આવી છે. સુદ્યુમ્નએ પ્રાર્થના કરી કે ભગવતી તમે મને પ્રાપ્ત થયા છો, હું આપની વંદના કરું છું. સુદ્યુમ્ન સ્વર્ગમાં ગયા, ત્યાંથી સ્વર્ગ સીધા આવી ગયા. હવે પ્રતિષ્ઠાનપુર નામનું સુંદર નગર અને એની રાજધાની હતી પ્રતિષ્ઠાનપુરની, અને રાજધાનીમાં પુરુરુવા નામનો એનો દીકરો સુદ્યુમ્નની ગાદી ઉપર બેસી ગયો, અને વિવિધ યજ્ઞો કરે, બધું સારું કરતો આ. અને એ પુરુરુવાના 4 ગુણો હતા. આ 4 ગુણો હોય તો કોઈ પણ તમને નમસ્કાર કરે કે તમારી વંદના કરે. પહેલો ગુણ હતો રૂપવાન બહુ હતો, આ પુરુરુવા રૂપવાન હતો. પાછા રૂપ જેવા જેની અંદર ગુણ હતા, રૂપ સાથે એની પાસે ગુણ પણ હતું, ગુણ સાથે એની પાસે વૈભવ હતો, વૈભવની સાથે જેની સાથે સદાચાર હતો. તમારા જીવનમાં ઘણી બધી વાતો તમે જાણતા હોય પણ તમારા આચરણમાં ન હોય તો અતક જ્ઞાનમ ક્રિયાહીનમ, એ જ્ઞાન નકામું છે જે ક્રિયાયુક્ત નથી. સદાચાર પ્રમાણે જીવન જીવતો હતો. અને ઉર્વશી નામની અપ્સરા જ્યારે નીચે આવી ત્યારે એ વિચાર કરતી હતી મારે કોની સાથે લગ્ન કરવા, કારણ કે ઇન્દ્રને અને ઉર્વશીને બંનેને એકબીજા વિના ચાલતું નહીં. પણ એક દિવસ બૃહસ્પતિ જ્યારે આવ્યા ઇન્દ્રની સભામાં, અને એ સમયમાં ઉર્વશીનું નૃત્ય ચાલતું હતું પણ ઉર્વશીએ પણ કંઈ બૃહસ્પતિ સામે ધ્યાન ન આપ્યું, અને એ સમયે શ્રાપ આપ્યો ઉર્વશીને કે તને માન સન્માનનું કંઈ ખ્યાલ નથી, તું તો પૃથ્વી લોક ઉપર જવી જોઈએ, જા હું તને શ્રાપ આપું તારે પૃથ્વી લોક ઉપર જવાનું. સમય મર્યાદા વાંધી કે એટલા વર્ષ તો તારે પૃથ્વી ઉપર રહેવાનું. એ ઉર્વશી નીચે આવ્યા કે હવે મારે રહેવું તો ક્યાં રહું, કારણ કે જે સ્વર્ગના દેવતા હોય ને એ કંઈ કાજુ બદામ ન ખાઈ શકે, એ રોટલા રોટલી ન ખાઈ શકે. સ્વર્ગના દેવતાઓનો ખોરાક ફક્ત ને ફક્ત ઘી હોય છે, એ ઘીથી જ ભોજન કરે. એટલે આપણે દેવતાઓને અગ્નિમાં આહુતિ આપીએ, ઘીની જ આહુતિ આપીએ, ઘીથી જ એ પુષ્ટ થાય, ઘી સિવાય પુષ્ટ ન થાય, બીજું કંઈ ભોજન કરતા જ ન હોય. કદાચ હું એવું માનું કે આખા દેશમાં આપણા ભારત દેશમાં યજ્ઞ બંધ થઈ જાય, આહુતિઓ બંધ થઈ જાય તો દેવતાઓ પ્રત્યક્ષ નીચે આવીને કોઈને કેવા આવે જો કે ભાઈ યજ્ઞ કરો. એટલે અહીંયા યજ્ઞ દ્વારા જ આહુતિ આપે, ઘીની ભોજન કરે તો ઘીનું ભોજન ક્યાં કરે. પછી રાજાને ત્યાં લગ્ન કરું તો મારી બધી સ્વાગતા, મારા વૈભવ, મારા કપડાં બધું સંચવાય, એટલે કોઈ રાજા સાથે જ કરવા દે. ઉર્વશીએ પુરુરુવાનું ચયન કર્યું, સદાચારી છે બધું છે. ઉર્વશીને જોઈ એટલે પુરુરુવા કે લગ્ન કરવા છે મારે તારી સાથે. પુરુરુવાએ લગ્ન માટે કહ્યું કે ચાલો હું લગ્ન કરીશ, પણ એને કહ્યું મારી 3 શરત છે, જે એ પાડે ને એની સાથે લગ્ન કરીશ. અને 3 શરતમાં પહેલી શરત છે કે હું ઘીનું જ ભક્ષણ કરીએ. ઘૃતમ મે ભક્ષણમ નિત્યમ નાન્યત કિંચિન રૂપસાશનમ નેક્ષે ત્વામ ચ મહારાજ યજ્ઞમન્યત્ર મૈથુના. પહેલી શરત હતી ઘૃતમ મે ભક્ષણમ નિત્યમ, હું ઘીનું ભક્ષણ કરીશ, રોજ માટે હું ઘી લઈશ. નાન્યત કિંચિત રૂપાશનમ, એ રાજા હું રોજ ઘી તો ભક્ષણ કરીશ પણ મારે બીજું કઈ નથી જોતું પ્રાશનમાં, પણ મારે એક વસ્તુ બીજી જોઈએ છે. મારા આ બે ઘેટા છે, એ ઘેટાનું રક્ષણ થવું જોઈએ. કોઈ પણ હું ઘેટાને સાથે જ રાખીશ, આ ઘેટા મને દીકરાઓથી પણ વાલા છે, આ મારા ઘેટા મારાથી દૂર ન રહેવા જોઈએ, એનું રક્ષણ કરવું તમારી જવાબદારી. રાજા કે ભલે. અને ત્રીજું, જ્યારે પણ નગ્નમ અન્યત્ર, હું તમને નિર્વસ્ત્ર ક્યારે પણ જોઈશ, ખાલી રતિક્રિયા સિવાય ક્યારે પણ નિર્વસ્ત્ર જોઈશ, એ દિવસે હું તમારાથી દૂર થઈ જઈશ.
આ શરત ત્રણેય મંજૂર કરી અને ઘણા વર્ષો વીતી ગયા. પ્રેમમાં એટલો આસક્ત થઈ ગયો આ ઉર્વશીમાં. ઉર્વશીનો સમય આવી ગયો, સમય પૂરો થઈ ગયો અહીંયા પૃથ્વી ઉપરનો. હવે ઇન્દ્ર કહે કે હું એના વિના રહી શકતો નથી. ગાંધર્વોને બોલાવ્યા. વિશ્વાવસુ નામના ગાંધર્વને કહ્યું કે તમે લઈ આવો એને, કે હવે એ પુરુરુવાયને છોડે એમ નથી, પત્ની બનાવી લીધી છે. તો કે એની શરત છે, શરત ભંગ કરાવી નાખો. એ બે ઘેટા ચોરીને લઈ આવો. એ ચોરીને જ્યારે લઈ આવશે ત્યારે તમારી પાછળ દોડશે, રાતના સમયે ઘેટા ચોરજો. બધું સમજાવી દીધું વિશ્વાવસુ નામના ગંધર્વો. રાત્રે ઉર્વશી અને પુરુરુવા સૂતા હતા, બેની વચ્ચે બે ઘેટાઓ પણ સૂતા હતા. અને વિશ્વાવસુ નામના ગંધર્વે આવીને બે ઘેટા ઉપાડી લીધા. ઘેટા ઉપાડીને ભાગ્યા છે રાત્રિના સમયે, અને રાત્રિના સમયે જાગી ગયા છે ઉર્વશી. ને ઉર્વશી રડવા માંડી ગયા કે તમે પ્રતિજ્ઞા કરી હતી ઘેટાને સાચવવાની, મેં તમારી ઉપર ભરોસો મૂક્યો છે. જો હું નષ્ટ થઈ ગઈ છું, મારા મનમાં આજે એવું થયું કે તમે મનથી જ વીર છો, બાકી તમે સુરવીર નથી. ઘેટા મારા પ્રાણથી પ્રિય, મારા પુત્રથી પ્રિય છે. જલ્દી કરો ને, એ સમયે નિર્વસ્ત્ર અવસ્થામાં જલ્દી પત્નીને રાજી રાખવા માટે પુરુરુવા દોડ્યા છે. અને દોડ્યા ને એ સમયે વીજળીનો ચમકારો હતો ને એ ચમકારામાં નિર્વસ્ત્ર જોઈ લીધા છે ઉર્વશીએ, જેવા જોયા ઉર્વશીએ. એટલે ઉર્વશી કહે કે હવે હું ગાયબ, સીધા એ જ સ્થાનથી ગાયબ થઈ ગયા. જ્યારે ઘેટા આ ગંધર્વ હતા વિશ્વાવસુ નામના ગંધર્વ, એને છોડી દીધા ઘેટા. ઘેટા લઈને પુરુરુવા ઘરે આવ્યા ત્યાં તો ઉર્વશી ગાયબ. હવે એટલો સમય ઉર્વશી સાથે આવી અપ્સરા સાથે ગાયડો છે, હવે એક સેકન્ડ માટે રહી શકે એમ નથી. આખા મહેલમાં જમવાનું બધા આપે તો કોઈ ભોજન ન કરે. અને એક ગાંડાની જેમ એ મારે હવે જીવવું જ નથી એમ જોઈને આખા વિસ્તારોમાં શોધવા માંડ્યા ઘોડા લઈને. આખા પૃથ્વીનું પરિભ્રમણ કર્યું ફક્ત અને ફક્ત શોધવા માટે, એક સ્ત્રીને શોધવા માટે. અને છેલ્લે કુરુક્ષેત્રના મેદાનમાં જેમા વિનાનો, પાણી પીધા વિનાનો મરણ પથારી પર જ્યારે પુરુરુવા પડ્યો હતો ત્યારે ઉર્વશી કુરુક્ષેત્રના મેદાનમાં આવ્યા એમને સામે અને બે હાથ જોડીને કહ્યું કે હું આપના વિના જીવી શકું એમ નથી, હવે હું મરી જઈશ, આપ મારા ઘરે પધારો. ત્યારે ઉર્વશીએ હસતા હસતા કહ્યું કે આવું શરીર કેમ બનાવ્યું કે તમારા વિના હું પાછો જઈશ નહીં. કાગડા મને ખાવા હોય તો ભલે ખાઈ જાય, શિયાળ મને ખાવો હોય તો ભલે ખાઈ જાય, આપના વિના નહીં આવું. ત્યારે ઉર્વશીએ ઠપકો આપતા કહ્યું કે તું તો મૂર્ખ છે. મૂર્ખો સી નૃપ શાર્દૂલ જ્ઞાનમ કુત્ર ગતમ તવ. શાર્દૂલ તું તો મૂર્ખ છે, તું મને પત્ની માનવા માંડ્યો, તું મહાન મૂર્ખ છે, તારી બુદ્ધિ કુંઠિત થઈ ગઈ છે. ઘરે જાવ હવે અને સ્ત્રીઓમાં મોહિત ન થવું, કારણ કે હું તો સ્વર્ગની અપ્સરા છું. તારા ઘરે તો એમને આવી હતી મારા દિવસો પસાર કરવા માટે. સ્ત્રીઓમાં મોહિત ન થવાય, આવું ભોગવવું પડે ને. તારે આ સંસાર સાગરમાં તારે ડૂબવું હોય તો ડૂબ, હું તો સ્વર્ગમાં જવા વાળી અપ્સરા છું. ત્યાંથી એ જ અપ્સરા ગાયબ થઈ ગઈ ને એની જ યાદમાં પુરુરુવાએ આખું જીવન ગાયડું છે. કહેવાનો મતલબ થાય કે દુઃખની વેળા ક્યારે આવી કે સ્ત્રીમાં આસક્તિ રાખી ત્યારે. સુતજી કહે કે હું સંક્ષિપ્તમાં આપને કથા કહું છું, પણ એમ અપ્સરાએ એક વ્યક્તિનું જીવન બગાડ્યું. સ્ત્રીમાં આસક્તિમાં પુરુરુવાની શું હાલત થઈ? ક્યાં ભગવાનનું ભજન કરનારો, સદાચાર કરવાવાળો ઉર્વશીની પાછળ પડ્યો? વ્યાસજીના મનમાં ડર લાગવા માંડ્યો કે કદાચ ને હું પણ આવી સ્ત્રીમાં ફસાઈ જઈશ તો, જેમ પુરુરુવા ફસાઈ ગયો તો. અને વ્યાસજીએ વિચાર કર્યો કે મારે આમાં ફસાવવું ન જોઈએ. પણ એ જ સમયે અપ્સરા પણ ડરવા માંડી ગયા, ઘૃતાચી નામની અપ્સરા. અને અપ્સરાએ એ સમયે એક પોપટીનું રૂપ લઈ લીધું કે કદાચ ને મને શ્રાપદ્રાપ દઈ દે તો. એ પોપટીના રૂપમાં બની ગઈ એ અપ્સરા. અને એ સમયે મનમાં કામનો વેગ ઉત્પન્ન થયો. એ વખતે અગ્નિ પ્રગટાવવાના વિચારથી અરણિ મંથન કરતા હતા અને અકસ્માતથી એ વ્યાસજીનું રેતસ એ અરણિમાં પ્રગટ નીચે પડ્યું ને અરણીની અંદરથી એક દિવ્ય આકૃતિ વાળો એક નાનો બાળક ઉત્પન્ન થયો. તેજસ્વી આકૃતિ હતી, શિવ સ્વરૂપ હતો, ત્રણ નેત્રો હતા. અને શિવનો જ વરદાન માની શિવનો જ હું યજ્ઞ કરી રહ્યો, શિવે જ મને આશીર્વાદ આપ્યા હતા વ્યાસજીએ કહ્યું. પણ લગ્ન ન કરવા માટે મેં ઘણા તર્કો કર્યા હતા, કદાચ આ શિવજીની કૃપા હશે. ઉપરથી દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરવા માંડી ગયા. વિશ્વાવસુ, નારદ, તુંબરુ બધા ગાન કરવા માંડી ગયા. વિદ્યાધરો હર્ષિત થઈ અને આનંદ માણવા માંડી ગયા. એ સમયે બધી નૃત્ય કરવા માટે અપ્સરાઓ આવી ગઈ છે અને પુષ્પની વૃષ્ટિ થઈ છે.
પ્રાગટ્ય થયું છે સુખદેવજીનું. દંડ હાથમાં છે, મૃગચર્મ કૃષ્ણ મૃગચર્મ હાથમાં, હાથમાં કમંડળ, અધિક જન્મતાની સાથે જે મોટા થઈ ગયા, અને એવા સુખદેવ ની વંદના વ્યાસજીએ પણ કરી છે. યમ પ્રવ્રજં તમનુભેદમ ભેદકૃત્યં દ્વૈપાયનો વિરહતાત જયા જુહાવ ઉદ્રે તન્મય જયા જરો વિનેદો સ્તં સર્વભૂત હૃદયં મુનિમાનતોષિ. સુખદેવજીનું પ્રાગટ્ય થયું અને કહે છે બધા કે જે ઘેતાજી નામની અપ્સરાને જોઈને થયું, જે અરણી હતી એ અરણી સ્ત્રીના રૂપમાં પ્રગટ થઈ ગઈ અને 16 વર્ષ સુધી એ સુખદેવજી અંદરિયાને છેલ્લે 16 વર્ષે પ્રાર્થના કરી, અને પ્રાર્થના કરી ત્યારે સુખદેવજી બહાર પધાર્યા છે, જેને નાનપણમાં જ વેદ કંઠસ્થ કરી લીધો હતો. અને સુખદેવ એવા માટે નામ પડ્યું કે સુકા વેશમાં ઓલી ઘેતાચી નામની અપ્સરા પોપટીના વેશમાં આવી ગઈ હતી ને એમનાથી જે ઉત્પન્ન થયા, એટલે સુકામાંથી ઉત્પન્ન થયા, એટલે સુખદેવ બૃહસ્પતિ પાસે ભણવા માટે મોકલા છે. અધ્યયન વિના ચાલતું નથી, ધર્મશાસ્ત્રનું અધ્યયન ગુરુકુળમાં કર્યું છે, ગુરુ દક્ષિણા આપી છે, સમાવર્તન સંસ્કાર કર્યો છે. સુખદેવજીને હૃદય લગાડ્યા ગુરુદેવે, અને સુખદેવજી જ્યારે ઘરે પધાર્યા ત્યારે દોડતા દોડતા વ્યાસજીએ એને હૃદયથી ચાંપી લીધા. એવું અધ્યયન કરીને જેણે પરીક્ષિતને પણ કથા સંભળાવી, અને પરીક્ષિતજીને જે કથા સંભળાવી, અહીંયા દેવી ભાગવતમાં એવું આવે છે કે છેલ્લે કૈલાસ ઉપર જતા રહ્યા સુખદેવજી, અને કૈલાસ ઉપર જઈ અને વિચાર કર્યો કે હવે હું જતો રહું, જ્યારે એની પાછળ દોડ્યા છે સુખદેવજીની પાછળ, હે પુત્ર કરતા, અને જ્યારે પાછળ દોડ્યા ત્યારે વિચાર કર્યો કે હવે મારે આ કોઈ પણ જગ્યાએ રહેવું ન જોઈએ, એટલે પોતે એ સમયે ત્યાંથી કૈલાસ પર્વત ઉપરથી સુખદેવજીએ આસન લગાડ્યું છે, આંખ બંધ કરી છે, શ્વાસને ઊંડો લીધો છે છાતીમાં પેટમાં, અને છેલ્લે મસ્તક ઉપર લઈ આવી અને સૂર્ય સમાન તેજસ્વી એક દીપ એક તેજ બની અને ત્યાંથી કૈલાસ ઉપરથી પસાર થઈ ગયા. વ્યાસજી પાછળ પાછળ દોડતા ગયા, ને એ સમયે અસી દેવલ વૈશંપાયન જૈમિની અસુમંતુ આ બધા શિષ્યો પણ પાછળ પાછળ દોડ્યા છે વ્યાસજીની પાછળ. પણ એ સમયે મહાદેવજીએ કહ્યું કે એ તો મારું સ્વરૂપ હતું ને એક દિવ્ય કાર્ય કરવા માટે પધાર્યા હતા, કહ્યું કે હું પુત્ર વિના રહી શકું એમ નથી. ત્યારે એ સુખદેવજીની છાયા ત્યાં રાખી, જેને સુખ છાયા કહેવાય, અને છાયા સુખને પોતાના ઘરે લઈ ગયા અને છાયા સુખ પાસે વારંવાર પ્રાર્થના કરી છે કે દીકરા હવે મારી એક જ ઈચ્છા છે કે તું લગ્ન કર, અને લગ્ન કરવા માટે વારંવાર સમજાવ્યા છે પણ કહ્યું કે નહીં હું લગ્ન નહીં કરું, પિતૃ ઋણમાંથી મુક્ત થવા માટે તારું પરમ કર્તવ્ય છે લગ્ન કરવા પડે, અને મારી અપેક્ષા મેં કઠોર તપસ્યા કરીને તારી પ્રાપ્તિ કરી છે. જે મૂળ સુખ હતા એ તો અંતર ધ્યાન થઈને જતા રહ્યા, પણ તું તો લગ્ન કર, એ છાયા સુખે પણ કહ્યું કે હું અયોની જ ઉત્પન્ન થયો છું, હું કોઈ યોનીમાંથી નહીં, હું તો અરણી મંથનના લાકડામાંથી ઉત્પન્ન થયો છું, હું અયોની ઉત્પન્ન થયો એટલે અયોની જ ઉત્પન્ન થયો, એટલે કોઈ પણ માં હું આસક્તિ નહીં રાખું, અને હું જો કોઈ યોનીમાં આસક્તિ રાખીશ અને ફરી હું જો વિવાહ કરીશ તો ફરી મારે આ બધી યોનીઓમાં ભટકવું પડશે, હું અયોની જ જન્મ લીધો છું, અયોની જ જતો રહીશ, અને મારે ફરી આ જન્મ મરણના ચક્કરમાં નથી આવવું. પિતાજીએ સમજાવ્યું, કિમ સુખમ માનુષે લોકે બ્રુહી તાત નિરામયમ, તું વિચાર કર કે આ સંસારમાં જો તું નહીં આવીશ તો આપણી વંશ પરંપરા કેમ આગળ વધશે, પરંપરા કેમ આગળ વધશે, અને તારી પ્રાપ્તિ કરી છે અને ના પાડીશ તો આપણો વંશ વેલો બંધ થઈ જશે. અને ત્યારે સુખદેવજીએ પ્રશ્નો કર્યા છે, આ પિતા પુત્રના પ્રશ્નો એટલા બધા જબરદસ્ત છે, વ્યાસજી આના જવાબ ન આપી શક્યા તો આપણે શું આપી શકીએ. સુખદેવજીનો પહેલો પ્રશ્ન હતો, મને કહો સંસારમાં સુખ ક્યાં છે, કિમ સુખમ માનુષે લોકે, આ મનુષ્ય લોકમાં સુખ ક્યાં છે મને બતાવો, આ સંસાર વાસ્તવિકમાં દુખાલય છે, એક પણ જગ્યાએ તમને સુખ મળશે જ નહીં સંસારમાં, ગમે ત્યાં ભટકો, સમુદ્રમાં તમે જાઓ ને પલડા વિનાના રહ્યો એ અસંભવિત છે, આ સંસાર છે દુખાલય છે, અને સંસાર દુખાલય છે, જ્ઞાનીઓ આને સુખ નથી માનતા, લગ્ન કરવાથી હું સ્ત્રીને આધીન થઈ જાય, સુખદેવજી કહે
સ્ત્રીને આધીન થઈ જાય અને પરાધીનતા પછી સ્ત્રી વશ થઈને સુખ ન મળે. પિતાજી પિતાજીને કહ્યું છે, પિતાજી લાકડા અને લોખંડની જકડમાંથી જકડાયેલો મનુષ્ય ક્યારેક છૂટી શકે? લાકડા અને લોખંડથી બંધાયેલો પુરુષ, એનાથી જકડાયેલો પુરુષ ક્યારે પણ છૂટી શકે, પણ સ્ત્રીના બંધન રૂપી જે પુરુષ હોય જીવનમાં કોઈ દિવસ છૂટી નથી શકતો. પિતાજી, એ સ્ત્રી સાથે મારે લગ્ન એવા માટે કરવાના કે સંસાર આગળ વધે એના માટે, એક સંતાન ઉત્પન્ન થાય, આપણો વારસો તૈયાર રાખે એના માટે લગ્ન કરવાના? પિતાજી, આ વિષ્ઠા અને મૂત્રથી ભરેલું આ શરીર છે, એની સાથે મારે જોડાવું નથી. હું અયોની જ છું, યોનીમાં આસક્ત બુદ્ધિ ન થાય એટલે મારે લગ્ન નથી કરવા. ભવિષ્યમાં ફરી કોઈ પણ યોનીમાં મારે આવવું ન પડે એવો મારો પ્રયાસ છે. આત્મ આનંદમાં રહેનારા ભોગમાં આસક્તિ નથી રાખતા. પિતાજી, હું તો આત્મા રામમાં રમવા વાળો છું. પિતાજીએ કહ્યું કે દીકરા, પણ લગ્ન નહીં કરીશ તો આ જ્ઞાનની વૃદ્ધિ ન થાય, ને શાસ્ત્ર એવું કહે, ધર્મશાસ્ત્ર, જે લગ્ન નથી કરતો એના પિતૃઓ ઊંધા લટકે છે, એની ગતિ નથી થતી. ત્યારે કહ્યું કે પિતાજી, તમે વેદનું અધ્યયન કર્યું છે, સુખદેવજી કહે, શાંતિ તમને નથી મળી વેદના અધ્યયન પછી પણ? તમે વેદોના વિભાજન કર્યા તમને શાંતિ મળી? તો કે નહીં. મહાભારત જેવું મોટો ગ્રંથ લેખો એમાંથી તમને શાંતિ મળી? નહીં. પિતાજી, તમે ગૃહસ્થાશ્રમના તમે પુરાણોની રચના કરી, 18-18 પુરાણોની, છતાં પણ આપને શાંતિ નથી મળી. ગૃહસ્થાશ્રમના સમુદ્રોની લહેરો જ્યાં સુધી ગોથા મારશે ને ત્યાં સુધી શાંતિ નહીં મળે. આ સમુદ્રમાં જેમ એક દિવસ પણ તમે સમુદ્રને શાંત જોયો, રોજ માટે મોજા મારે એમ ગૃહસ્થાશ્રમની લહેરો જ્યાં સુધી હશે પિતાજી શાંતિ નહીં મળે. હું તો એમ કહું કે બીમાર લોકો ની દવા કરવી, તો બીમાર જો વૈદ્ય હોય તો એ ઉપચાર શું કરે? પોતે ડોક્ટર જ બીમાર હોય તો સામેવાળા દર્દીને શું બીમારી દૂર કરે? એમ ગૃહસ્થાશ્રમમાં જનારો ગુરુ છે એ ટોટલી બીમાર ડોક્ટર જેવો છે. મારા ગુરુ પણ મુક્તિનો માર્ગ શોધે છે, બૃહસ્પતિ પણ એનો શોધે છે, પણ એ અંધકારમય ગૃહસ્થાશ્રમમાં રહીને એને મુક્તિનો માર્ગ નહીં મળે. હું તમારા શરણે આવ્યો છું, તત્વજ્ઞાનથી આપ મારી રક્ષા કરો. તત્વજ્ઞાન કહેજો, પિતાજી તત્વજ્ઞાનથી બોલો હું લગ્ન કરું કે નહીં, ચિંતામાં મુકાવી દીધા. હું તત્વજ્ઞાનથી પૂછું, સૂર્યની જેમ મારા મનને પણ ક્યાંય વિશ્રામ છે નહીં, દુર્લભ છે પિતાજી આ મનુષ્ય દેહ, કાગડા અને કૂતરાની જેમ જીવન જીવાના, વ્યર્થ જીવન જો જાય તો કાગડા અને કૂતરા જેવું છે. ત્રિગુણી માયામાં જ્યારે જ્યારે પણ ફસાયે, અને એ 8 પ્રકારની માયા બતાવી છે, અને એ 8 પ્રકારની માયા જે બતાવી છે એમાં સૌથી પહેલી માયા સ્ત્રીઓમાં દર્શાવી છે, બીજી માયા ગાદીમાં બતાવી છે, ગાદી ઉપર બેસે એટલે માણસ માયામાં લાગે, એ પછી તાલુકા પંચાયતની સીટ ઉપર હોય કે ધારાસભાની સીટ ઉપર હોય, માયા લાગે જ, એમાં બીજી વાત જ ન આવે. ઘણા લોકો કહેતા હોય કે અમે ગાદી ઉપર બેસીને, પણ એ તો પ્રહલાદ જેવો કોઈ કોઈ. આ દેવી ભાગવતમાં પ્રહલાદજીનું ચરિત્ર જોજો, પ્રહલાદ ગાદી ઉપર બેસવા પછી પ્રહલાદથી પણ ભૂલો થઈ છે, નર નારાયણ સામે યુદ્ધ કર્યું છે. આ એવી માયા છે, એટલે સંસારમાં એક પણ જગ્યાએ મને ચિત્ત નથી લાગતું. ઓ જોઠી કાયા જોઠી માયા, અજૂઠો કુટુંબ પરિવાર, જોઠી કાયા જોઠી માયા, જૂઠો કુટુંબ પરિવાર. રાજા ગોપીચંદ અને ભરતની, રાજા ગોપીચંદ અને ભરતની, છોડી હાલ્યા ઘરબાર, ભાઈ તું ભજી લેને કીર્તાર, ભાઈ તું ભજી લેને કીર્તાર. મોઘો મનુષ્ય દે ફરી ફરીને, મોઘો મનુષ્ય દેહ ફરી ફરીને, મળે નહીં વારંવાર, ભાઈ તું ભજી લેને કીર્તાર, ભાઈ તું ભજી લેને કીર્તાર. આ મન એક જ જગ્યાએ રહી શકે, કાં તો દુનિયામાં રહી શકે કાં દુર્ગામાં રહી શકે. વિચારવાનું છે આપણે દુનિયામાં રાખવું કે દુર્ગામાં.
अंत समय में अंधेरे में छाया, बुढ़ापे में ये काया, और अंत समय में माया किसी का साथ नहीं देती, कोई नो साथ न दे, अंधारा नी अंदर छायो परछायो, आ बुढ़ापा में काया અને અંત સમયમાં માયા, એટલે પિતાજી મારે આ માયામાં નથી ફસાવું. લાખો ગયાને તો પણ જવાનો મૂર્ખ મન માં વિચાર, લાખો ગયાને તો પણ જવાનો મૂર્ખ મન માં વિચાર. સાચું કહું છું જૂઠું ન માનો, સાચું કહું છું જૂઠું ન માનો, બુવા કુટુંબ ને સંભાળે ભાઈ તું ભજી લેને કીર્તાર, ભાઈ તું ભજી લેને કીર્તાર. તમારું ધન ત્યાં રહી જશે ભૂમિ ની અંદર. અત્યારે બધા બેંકમાં રાખે પૈસા, પેલા બેંકમાં ન રાખતા, ફક્ત ને ફક્ત જમીન ની અંદર ગાડી દેતા. એટલે આજે પણ ચરુ નીકળે છે મોટા મોટા ઘડા. અને જેને આખી જિંદગી લોભ કરી કરીને પૈસા ભેગા કર્યા હોય ને, લોભી નો માલ હંમેશા ધૂતારા જ થાય. જેને માયા મળે ને એને ધૂતારો સમજવો, અને મફત નું મળે એ પચે પણ નહીં. એટલે ધનાની ભૂમો, આ ધન તમારું ભૂમિ ઉપર રહી જશે. પશવશ્ચ ગોષ્ઠે, તમારા ઘોડા તમારા હાથી એ ગમાણમાં રહી જશે. ભાર્યા ગૃહદ્વારી, તમે જેને પત્ની માનો છો ને, એ પત્ની ઘરના દરવાજા સુધી જ આવશે, સ્મશાન સુધી નહીં આવે. જેને તમારા ભાઈ કાકા બાપા માનો, એ ફક્ત ને ફક્ત સ્મશાન સુધી. જે દેહ ઉપર તમને સૌથી વધારે મોહ છે ને, એ દેહ ચિતા સુધી આવશે. જો આવશે ને ભેગું, તો નવ દિવસ સુધી આ નવરાત્રીમાં ક્યાંક ભગવતી નું નામ લઈ લીધું હશે, ક્યાંક દેવી ભાગવત શ્રવણ કરી લીધું હશે, એ ભેગું આવશે. મેરી મેરી મત કર મૂર્ખા, યહાં તેરી નહીં હે કાર, કાયા ભી તેરી નહીં તો માયા કહાં સે હો. ઓ કામ ક્રોધ મદ લોભ મોહ માં જ્ઞાન જો નહીં સાર, કામ ક્રોધ મદ લોભ મોહ માં જ્ઞાન જો નહીં સાર. અવસર જો ચૂકી ગયા તો, અવસર જો ચૂકી ગયા તો ખાસો જમ મનુષ્ય દે ફરી ફરી ને મળે નહીં વાર વાર, ભાઈ તું ભજી લેને કીર્તાર, ભાઈ તું ભજી લેને ભજી ભજી લેને. પિતાશ્રીને કહે છે કે પિતાજી આવો મનુષ્ય દેહ પાછો ન મળે એમાંય મને બ્રાહ્મણમાં જન્મ આપ્યો છે, તો હવે તો મારે બસ ભગવાનનું ભજન જ કરવું છે. આ બંધનના રસાલાથી ભરપૂર આ ગૃહસ્થાશ્રમમાં મારે પ્રવેશ જ ન કરવો. પિતાજી કહે કે આ ત્રિગુણી માયા નારી રૂપી બેડી ન સમજ, નારી તો તારનારી છે બધાને, પણ શુકદેવજી સમજતા નથી. વ્યાસજી કહે કે ગૃહ બંધન નથી, આસક્ત મન બંધનમાં લઈ જાય. દીકરા મન જેવું રાખો ને, મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયોહો, બંધન ને મોક્ષનું કારણ મન છે. ગૃહસ્થ હોવા છતાં પણ જો મુક્તિ મળે, જો નીતિથી પૈસો કમાવ, તો
તો મુક્તિ મળે. નીતિથી પૈસો કમાવાનો, વેદોની આજ્ઞા પ્રમાણે સદકાર્ય કરવું, શ્રાદ્ધ કરવું એટલે કરવાનું, માતાજીના નિવેદ કરવાના એટલે કરવાના, સત્ય અને પવિત્રતા જાળવે જે માણસ, એમ એક પછી એક ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, સંન્યાસાશ્રમ એમ ભોગવે, આશ્રમોનું પાલન કરે ને, એનાથી મોટો કોઈ ધર્મ નથી. દીકરા, ધર્મનું રક્ષણ કરવું હોય તો આપણે આપણો વંશ નહીં રાખીએ તો ધર્મનું રક્ષણ કેમ થશે? આપણો વંશ રહેવો જોઈએ તો ધર્મનું રક્ષણ થાય. શ્રેષ્ઠ કુળની કન્યા સાથે વિવાહ કરવા જોઈએ, જે વૈદિક માર્ગને અનુસરે એવી કન્યા મળવી જોઈએ, એની સાથે લગ્ન કરવા જોઈએ. ત્યારે ના પાડી છે કે લગ્નની વાત કરો છો પણ હું એને સ્વીકાર નહીં કરું. પાછો તર્ક રજૂ કર્યો કે જન્મ દુઃખમ જરા દુઃખમ દુઃખમ ચ મરણે તથા ગર્ભવાસમ પુનર્દુઃખમ વિષ્ટામુત્રીમયે પિતઃ. કહ્યું કે જન્મ દુઃખમ જરા દુઃખમ, જન્મ થાય પછી દુઃખ થાય, પછી શરીરનું દુઃખ થાય, છેલ્લે મરણ સમયમાં દુઃખ થાય, ગર્ભાવાસમાં પાછા જન્મ લે ત્યારે પુનર્દુઃખમ, આ પ્રક્રિયામાં ચાલુ જ રહેવાનું? પિતાજી, આ ન હોવું જોઈએ, હું તેનો સ્વીકાર નથી કરતો. શિકારમાં પશુઓને ફસાવવાની જાળ એટલે ગૃહસ્થાશ્રમ. કોઈ પશુને ફસાવવો હોય, કોઈ પક્ષીને ફસાવવો હોય તો જાળ નાખે શિકારી, અને પક્ષીઓ ચણ ખાવા જાય ને પકડાઈ જાય. મારી દ્રષ્ટિ ગૃહસ્થાશ્રમ સૌથી મોટી જાળ છે. પિતાજી, કઈ કેમ? કે ગૃહસ્થાશ્રમમાં જાય તો જરૂરિયાત પડે ને ધનની, ખાલી આપણી એકની નહીં, આપણી પત્નીના ભોજનની વ્યવસ્થા, એના બાળકોની વ્યવસ્થા, અને એને પોષણ આપવા માટે, એની પૂર્તિ કરવા માટે ધન કમાવવું પડે, અને ધનની ચિંતામાં લોભ જાગે, અને પિતાજી, લોભ બધાય પાપનું મૂળ છે. આ બધા પાપ થાય તો વારંવાર જન્મ લેવા પડે તો મુક્તિ ક્યાંથી થાય? મને એવું છે કે આ સુખદેવના પ્રશ્નો તો એક મિથિલાનો રાજા એ જનકે જ આપી દીધા, બાકી આના જવાબ આપવા પૂછે તર્કો હતા જબરદસ્ત. સુખદેવજી એવા તર્કો કર્યા કે એની કોઈ સીમા નહીં, પણ છેલ્લે એનો જવાબ આપ્યો છે જનક મહારાજે, જે જવાબ આપ્યો છે અદ્ભુત જવાબ આપ્યો છે. દીકરો પારકી માં કાન વીંધી શકે, વ્યાસજી પણ એનો જવાબ આપી શકતા હતા, પણ વ્યાસજીને એનો પુત્ર પ્રત્યેનો પ્રેમ હતો ને, એટલે એવું એકદમ બંધ બેસતું અને કડક ભાષામાં ન કહી શકાય. ગૃહસ્થાશ્રમમાં ધનની ચિંતા જાગે, ગૃહસ્થાશ્રમમાં ધન કમાવવું જ પડે, અને એ ધન કમાવવામાં મારે ફસાવવું નથી, અને ધન કમાવવામાં લોભ વૃત્તિ કરવી જ પડે. મને હમણાં એક કોઈ વક્તાએ કીધું કે મહાદેવભાઈ, તમે જ્યાં કથામાં તમે એમ કહો કે હું દરેક કથામાં બધાનો ત્યાગ કરું, ક્યાંથી પૈસા ન લઉં, એ પૈણા નથી, એટલે બધું હું જે એકવાર પરણીને બતાવો તો હું કહું કે પછી ત્યાગ કરી શકો. મને કીધું કે લ્યો એ કરી બતાવો તો સાચા માનું. એટલે અહીં ગૃહસ્થાશ્રમમાં ધનની ચિંતા થાય ને લોભવશ બધા પાપ થાય. ઇન્દ્ર તપ કરવા વાળા સાથે લુચ્ચાઈ કરે છે, તેનાથી પાપ કર્મ ને બંધન છે. શા માટે ઇન્દ્ર લુચ્ચાઈ કરે છે? બીજા તો ઘણા બધા દેવતાઓ છે, પણ જ્યારે પણ તપ કરવા વાળા સાથે લુચ્ચાઈ એવા માટે કરે છે કે મારું કઈ જતું ન રહે, અને ગૃહસ્થાશ્રમમાં આવો પછી ચિંતા રહે કે મારા દીકરા માટે, એના માટે 5 વીઘા કરતો જાઓ, 15 વીઘા કરતો જાઓ, એને સરકારી નોકરી મળે, એની સગાઈ થઈ જાય, એની આ દીકરો આવી જાય, એ ચિંતા છેલ્લા સમય સુધી કોઈ છોડી જ ન શકતું. બધી વાતો થાય, ભજન થાય, પણ યાદ પણ આવે કે દીકરાના દીકરાને હાચવવાનો છે, એ દેવી ભાગવતમાં ન પહોંચી શકે કે એને કોણ રાખે? આ ગૃહસ્થાશ્રમની ચિંતા, હું આપનો ઓરસ પુત્ર છું, તૃષ્ણા અને લોભના કારણે થનારા દુઃખો આનાથી પણ કષ્ટદાયી છે. અને જ્યારે તૃષ્ણા જાગે ને, અને તૃષ્ણા જાગે ત્યારે તમે કોઈને પછાડવા માટેના કર્મો કરો. એક વખત તમને લોભ જાગે, લોભથી મોટું કંઈ છે જ નહીં. ગામડા ગામમાં કોઈ એક છોકરી હતી નાનકડી, અને કોઈ નબળા વર્ગની છોકરી હશે, એ ભજન કરાવતી હતી એના ઘરે. રોજ 1/2 કલાક ભજન કરાવે, અને ભજનમાં તાલીઓ પાડાવે, ધૂન ગવડાવે. ગામના લોકો નબળો વર્ગ એટલે જવાની કોઈ ઈચ્છા ન કરી, પણ 1 દિવસ 2 દિવસ 3 દિવસ મહિનો 1 વર્ષ 2 વર્ષ અખંડ ધારા જ્યાં તો ચાલુ જ રહી ભજનની. પછી 1/2 કલાકની કલાક ભજન સત્સંગ થાય, અને ક્યાંથી દીકરી વાતો લઈ આવે ખબર ન પડે. મેં કહ્યું ને, બ્રહ્માંડમાં વાતો ફરતી જ હોય, તમારે લઈ આવવાની હોય, પાત્ર બનવું હોય. માણસોની લાઈન લાગી ગઈ સત્સંગમાં. ગામના ભૂદેવ એક કર્મકાંડી હતા, એક કથાના વક્તા હતા. એને એવું થયું કે મારા ગામમાં મારાથી કોઈ આગળ વધી જાય, મારા ગામમાં મારાથી કોઈ આગળ વધવું જોઈએ, આ કથા કરી જ ન શકે, વિરોધ કર્યો એને. અને રાજાના કાનમાં કાન ભંભેણી કરી, રાજા વાજાને વાંદરા. રાજાએ તત્કાલ સૈનિકોને મોકલા
કે દીકરીને કહો કે સત્સંગ કરાવે ને એ અધિકાર ફક્ત ને ફક્ત આપણા પંડિતજી નો છે. દીકરીને આવી કહ્યું સત્સંગ બંધ કરી દે, કે સત્સંગ હું બંધ નહીં કરું. તમારા એ પંડિતજી તો પંડિતજીને કહો કે એનો જવાબ આપે મને. આ મારા ચાર પ્રશ્નો છે, એના જવાબ પંડિતજી આપી દે હું કાલથી બંધ કરી દઉં. બાકી પંડિતજી આના જવાબ આપી દે તો હું આપી દઉં તો કાલથી પંડિતજીને કંઈ બોલવાનું નહીં. પહેલો પ્રશ્ન હતો જે અહીંયા પણ સુખી છે અને ત્યાં પણ સુખી છે એવો કોણ, જે અહીંયા દુઃખી છે અને ત્યાં પણ દુઃખી છે એવો કોણ, જે અહીંયા સુખી છે અને ત્યાં દુઃખી છે એવું કોણ, અને અહીંયા દુઃખી છે ને ત્યાં સુખી છે એવું કોણ. આવા ચાર પ્રશ્નો પૂછ્યા. પંડિતજી કીધું કે એવો જવાબ નહીં પણ બંધ કરાવી દો. અને સૈનિકો આવીને કીધું કે જવાબ બવાબ કઈ મળે નહીં, તારે બંધ કરી દેવું પડે. એ સત્સંગ દીકરીએ બંધ કર્યો, પણ પંડિતજીનો ખ્યાલ આવી ગયો. અને પંડિતજીનો ખ્યાલ આવી ગયો ત્યારે થોડો સમય છે ને પંડિતજી પાસે એક ડોશીમાં આવ્યા કે પંડિતજી એક કામ કરશો. તો કે શું? મારા દીકરાને આખો પગ છે સડી ગયો છે, આખો પગ સડી ગયો છે, એનો કંઈક ઉપાય તો બતાવો. અને સડેલા પગનો ઉપાય બતાવવા માટે શાસ્ત્રો એને કહે આ દવા કરો આ દવા કરો, પણ પાછી દવા ન થઈ કંઈ. મહિના દિવસ પછી ડોશીમાં આવ્યા કે નથી કંઈ સારું થયું, પણ એક તાંત્રિકે મને એક જવાબ આપ્યો છે કે તમે જે કૂતરાનું હાડકું હોય એની હાડકા હાડકું હોય એ રાજાની રાજગાદી ઉપર અડાડીને પાછું લઈ આવો, ને પછી એનો ભૂકો કરીને જો પગમાં ભરી ગયો કૂતરાના હાડકાનો ભૂકો કરીને, તો એ પગ સાજો થઈ જાય. હવે મારી વિનંતી છે ભલે તમે બીજું કંઈ ન કરો, તમને તો રાજઘરાણામાં રાજગાદી પાસે તમે બેસી શકો, આ કૂતરાનું હાડકું એક અડાડી આવજો ને ત્યાં. અરે કે હું બ્રાહ્મણ થઈને કૂતરાનું હાડકું અડું? હું તો મારો એકનો એક દીકરો છે ડોશીમાં, કે હું તો તમને 1100 સોના મોહર આપવાની હતી, કે તમે આ કરી આવું ને તમારી પોથીમાં વીટીને જાઓ, કોણ તમને ચેક પણ કરે? રાજા પાસે વાત કરતા કરતા પોથીમાંથી કાઢીને ખાલી પોથી અડાડ દેશો તો ચાલશે, ખાલી આ પોથીમાં ભરી દેવાનું, પછી પોથી જ અડાડજો તો એ રાજાની ગાદીને અડીજું કહેવાય, રાજા વિષ્ણુનું સ્વરૂપ કહેવાય, એને અડેલું કૂતરાનો હાડકાનો ભૂકો કરીને જો પગમાં ભરવામાં આવે તો આવું થાય. રાજાજી કે નહીં હો હું ન કરું. પછી બ્રાહ્મણે કહ્યું કે હું તો કરું જ નહીં પંડિતજી. કે પછી વિચાર આવ્યો કે આપણે ક્યાં અડવું, એક પોથીમાં ભરીને તું જ આપ દેજે, હું અડાડતો આવીશ. અને એ 1100ની લાલચ થઈને એ પંડિતજી ગયા રાજાની સભામાં, ને રાજાની સભામાં જે દિવસે ગયા દિવસે આ દીકરી પણ આવી. દીકરીએ કહ્યું કે મને સત્સંગ બંધ કરાવ્યો તમે, પણ મારા પ્રશ્નોના તમે જવાબ પણ ન આપ્યા. આવા કોઈ પ્રશ્ન ને આવું કઈ હોય જ નહીં પંડિતજી, કે તું આપી દે આવા જવાબ. ત્યારે ચાર લોકોને લઈને આવી હતી દીકરી. પેલો અહીંયા પણ સુખી અને ત્યાં પણ સુખી એવો આ વાણીઓ છે. વાણીઓ અત્યારે સુખી ને પૈસા વાળો છે એટલે ભગવાનના કાર્ય કરે, કથા કરે, શ્રવણ કરે, કીર્તન કરે, સત્યનારાયણ ભગવાનની કથા કરે, ભગવાનના જપ કરાવે, બધાને દાન પુણ્ય કરે, અહીંયા સુખી ત્યાં પણ સુખી. બીજો કઠિયારણ લીધો કે આ શિકારી છે, બધા પશુઓની હિંસા કરે ને માંસ ખાય, એ અહીં દુઃખી ત્યાં જશે તો ત્યાં પણ દુઃખી રહેશે, ઉપર જશે ત્યાં. ત્રીજો કીધું કે અહીંયા સુખી અને ત્યાં દુઃખી, એક વેશ્યાને બહાર લઈ આવી. અહીંયા સુખી બધા આની આજીજી કરે, પગ દબાવે, વાળ ઓરાવે, રાજાઓ એની પાસે જાય, અહીંયા સુખી છે પણ ત્યાં જશે દુઃખી થશે. અને એક સંતને લઈ આવ્યા છેલ્લે કે આ સંત અહીંયા દુઃખી છે, અહીં ભગવાન માટે ભજન કરે, ઉપવાસ કરે, એકટાણા કરે, ભગવાન માટે શરીર ઘસી નાખે, અહીં દુઃખી છે પણ ઉપર જશે ને તો એને વૈકુંઠનો દરવાજો મળશે, ત્યાં સુખી રહેશે. અને આ મારા જવાબ. અને ત્યારે કહ્યું પંડિતજી એક પ્રશ્ન પૂછવા માંગુ કે પાપનો બાપ કોણ? ત્યારે પંડિતજી કહે પાપનો બાપ કે પાપનો બાપ જોવો છે પ્રત્યક્ષ? હું જેમ પ્રત્યક્ષ લઈ આવી છું તમારે જોવો છે? તો કે હા રાજાજી, પંડિતજીની પોથી ખોલો એમાં પાપનો બાપ છે. પંડિતજી કે નહીં 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 કે ખોલો. અને જ્યારે પંડિતજીની પોથી ખોલી કે અંદરથી કૂતરાનું હાડકું નીકળ્યું, કહ્યું કે એ ડોશીમાને મોકલનારી પણ હું હતી, કારણ કે પાપનો બાપ લોભ છે, તમને 1100 સુવર્ણ મુદ્રિકાના લોભ માટે તમે આજે એક કૂતરાનું હાડકું લઈને અહીં સ્પર્શ કરવા આવ્યા હતા. એટલે લોભથી મોટા ભાગના પાપ થાય. અને આખો સંસાર ચલાવવો હોય તો ધન જોઈએ, ધન માટે લોભ અને તૃષ્ણા જાગે. મારે પિતાજી નથી કરવા આવા લગ્ન, કોઈ પાસે મારે પરિવારને આગળ વધારવા માટે મારે કોઈ પાસે યાચના કરવી પડે? હું કદાચ કંઈ કમાવા ન જાઉં ને ભગવાનનું ભજન કરું તો ઘર તો એમને ન ચાલે, મારે તો ભજન જ કરવું છે. છે કોઈ એવું કે મારી સાથે ભૂખા રહી શકે એવું? આ દુનિયામાં ઘર ચલાવવા માટે પરિવાર મોટો થાય, દીકરાઓ દીકરીઓ એ પરિવાર મોટો થાય એને ચલાવવા માટે યાચના કરવી પડે. પિતાજી શાસ્ત્રોમાં નથી લખ્યું કે કોઈ પાસે યાચના કરવી મૃત્યુથી મોટું દુઃખ છે? મારે યાચના કરવી પડે પિતાજી. પિતાજીએ કહ્યું કે તો હવે શું કહું, મારી દ્રષ્ટિએ આખું સુખી બતાવનાર
તમે યોગ શાસ્ત્ર માંથી મને નિયમ બતાવો, તમે મને વર્તમાનમાં જ્ઞાન શાસ્ત્ર ની વ્યાખ્યા સંભળાવો પિતાજી, આ તમે કર્મ કર્મ ઉપર જેટલો પણ ભાર મૂકો છો, વેદાંત પ્રમાણે મને કહો કે પ્રારબ્ધ કર્મ, સંચિત કર્મ અને વર્તમાન કર્મ ત્રણ પ્રકારના કર્મ છે. અત્યારે જે કર્મ કરીએ ને વર્તમાન ક્રિયમાન કર્મ કહેવાય, એનું કંઈક પણ પુણ્ય ભેગું થાય ને ભેગું થાય ને સંચિત કર્મ કહેવાય, અને ભેગું થયેલા સંચિત કર્મ નું જે ફળ મળે ને પ્રારબ્ધ કર્મ કહેવાય, જેને આપણે ભાગ્ય કહીએ છીએ પિતાજી. આ બધા કર્મ છે એ અવિદ્યાથી જન્મેલા નથી, કર્મ જેવું કઈ રહે જ નહીં. અવિદ્યા હોય ત્યારે કર્મ કરવાની ઈચ્છા થાય, અવિદ્યા જતી રહે એટલે કર્મ કરવાની વાત જ નથી આવતી. હું અવિદ્યાથી પિતાજી મુક્ત છું, મારે શા માટે કર્મ કરવું, કર્મોના નાશ માટે શું કરવું જોઈએ મને સમજાવો. અવશ્યમેવ ભક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ, શ્રીમદ ભગવદ્ ગીતા. અવશ્યમેવ ભક્તવ્યમ, ભોગવવું જ પડે માણસને. કૃતમ કર્મ શુભાશુભમ, શુભ કે અશુભ કર્મ કરવું જ પડે. પિતાજી શુભ કર્મ કે અશુભ કર્મ કરો, અને એ કરો તો અવશ્યમેવ ભક્તવ્ય, ભોગવવું જ પડે. સારા કર્મ કરો તો એ ભોગવવા આવવું પડે, નબળા કર્મ કરો તો એ ભોગવવા આવવું પડે. પિતાજી મારે એક પણ સારું કર્મ નહીં કે કોઈ અશુભ કર્મ નહીં, મારે પાછું આવવું જ નથી. કર્મ કરે એને ભોગવવા આવવું પડે, એક પણ કર્મ મારે કરવું નથી. પિતાજી ચિંતામાં આવી ગયા. સુતજી કહે વ્યાસજી ચિંતા કરવા લાગ્યા કે ક્યાં ચોક્કસ માર્ગે જાઓ. સુખદેવજી કહે પિતાજી માયાની શક્તિ સર્વોપરી છે, એક વેદાંતી રત્ના કરવા વાળો મારો પિતા જેને લગ્ન નહોતા કરવા, છેલ્લે અરણીના રૂપમાં તમે લગ્ન કર્યા પિતાજી, જે વેદ તુલ્ય વચન કહેવા વાળો છે એવો માણસ ગૃહસ્થાશ્રમમાં ફસાઈ ગયો. પિતાજીને દીકરો બોધ આપે. એક પંડિતો આ માયામાં ગમે એટલા ડહાપણ કરતા હોય પણ પંડિતોને પણ માયા છોડતી જ નથી. તમે વેદોના વિભાજન, પુરાણની રચના, તમે વિષ્ણુના અંશા અવતાર છો, છયા છતાં પણ માયાને આધીન થઈ તમારે પંચ ભૌતિક શરીર અપનાવવું પડ્યું. અને જ્યારે આ પંચ ભૌતિક શરીર અપનાવો ને, ત્યારે પિતાજી તમને થવા માંડે કે હું તમારો દીકરો છું, તમે મારા બાપ છો ને. મને એ તો કહો, કોણ કોના પિતા, કોણ કોના માતા, પૂર્વમાં તમે કોના પિતા હતા, પૂર્વમાં હું કોનો પુત્ર હતો. આ કોઈ કોઈનું નથી. અને એના માટે શંકરાચાર્યજી પણ કહ્યું છે કે કસ્તવમ કોહમ કુત આયાત, હું ક્યાંથી આવ્યો છું, કસ્તવમ કહત્વમ તું કોણ છે, કુત આયાત તમે ક્યાંથી આવ્યા છો એ ખબર નથી. જેમ સૂતા હોય ને સ્વપ્નની અંદર, તમે પોતે જ વરરાજા બન્યા હોય, તમારી જાન જાતિ હોય, એ ઘોડો તમે જ બન્યા હોય, જાનૈયા તમે બન્યા હોય, માનૈયા તમે બન્યા હોય, સામે કન્યા પણ તમે બન્યા હોય, આખું બધું તમે જ બન્યા હોય, પણ જેવી આંખ ખુલે ને ત્યાં બધું ભૂલાઈ જાય. એ માટે શંકરાચાર્યજી કહે છે કસ્તવમ કોહમ કુત આયાત પામે જનની ભૂમે તાત, કસ્તવમ કોહમ કુત આયાત પામે જનની ભૂમે તાત. અત્યારે તમને એવું નથી લાગતું કે આપણે બધું છોડીને ભાગી જવું જોઈએ? આવા તર્કો કર્યા પણ એ નથી હો ભાઈ, એ ખોટો માર્ગ છે. સાચો માર્ગ કોને કહેવાય હમણાં સમજાવશે. ગૃહસ્થાશ્રમ ઈ બેસ્ટ, એના માર્ગે જવું જોઈએ. પણ શંકરાચાર્યજી કહે છે ઇતિ પરિભાવય સર્વમ સારમ વિશ્વમ ત્યક્ત્વા સ્વપ્ન વિચારમ, ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતે દુઃખોય કરણે. કસ્તવમ કોહમ કુત આયાત, આપણે ક્યાંથી આવ્યા, ક્યાં જવાના, કોઈ કોઈનું માતા નહીં, કોઈ કોઈનું પિતા નહીં. આ તો સ્વપ્ન જેમ ઉડી જાય ને બધું ખોટું લાગે ને એમ આખું વિશ્વ સ્વપ્ન જ છે. આ વિશ્વ એટલે ભગવાનનું સ્વપ્ન, ભગવાન જાગે એટલે વાત થઈ ગઈ પૂરી, આ કંઈ નથી. આપણે ખબર નથી આપણે કોના પુત્ર છે. આ તો ટ્રેન ચાલે છે અધ્યાત્મની, જેનું સ્ટેશન આવે ઉતરી જાય. કોઈ 21 વર્ષની યુવા વર્ષે ઉતરી જાય, કોઈ 65 વર્ષની વૃદ્ધાવસ્થામાં ઉતરે, કોઈ નાના બાળક 7-8 વર્ષની ઉંમરે ઉતરે. બાકી બધાને જતું રહેવાનું છે. અને આપણું સ્થાન
વાસ્તવિકમાં આ નથી. મમે વાંસો જીવ લોકે જીવ ભૂત સનાતન શ્રીમદ ભગવદ ગીતા. ભગવાન ના આપણે અંશ છે, આપણું સાચું સ્થાન પરમાત્માના ખોડામાં છે. આ જીવાત્મા આપણે ત્યાંથી અલગ પડ્યા છે. આ તો વિઝા છે, કોઈના 70 વર્ષની વિઝા, કોઈની 80 વર્ષની વિઝા, કોઈની 50 વર્ષની વિઝા. પણ શાંતિ તો ત્યારે થાય કે આપણે મૂળ સ્થાનમાં પહોંચીએ. નગીચાણામાંથી ઘણા લોકો યાત્રામાં ગયા હશે, પણ યાત્રામાં ભલે નેપાળ જાય, કાશી જાય, હરિદ્વાર જાય, ત્યાં ગમે ખૂબ, પણ જ્યાં સુધી નગીચાણામાં પોતાના ખાટલા ઉપર ન સુવે ત્યાં સુધી શાંતિ ન મળે ને, એમ જીવાત્માનું સાચું સ્થાન પરમાત્માનો ખોડો છે. એટલે આપણે કહીએ કે મરેલો જે જીવાત્મા છે એને ચીર શાંતિ પ્રાપ્ત થાય. ચીર શાંતિ એટલે સતતી ભગવાનના ખોડામાં જ રહીને પાછું આવવું ન પડે. પાછા આવે તો શાંતિ થાય, એને મોક્ષ મળી જાય, એટલે ચીર શાંતિ મળે એવી પ્રાર્થના કરીએ. કેટલી ફિલોસોફી છે. પુનરપિ જનનમ પુનરપિ મરણમ પુનરપિ જનમિ જઠરેશયનમ ઇહ સંસારે ખલુ દોસ્તારે કૃપયા પારે પાહિ મુરારે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે પ્રાપ્ત સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતે દુઃખોય કરણે. 80 વર્ષની ઉંમર વાળો એક બાપો ડુકરુઈ ધાતુ પાકો કરતો હતો કાશીની ગંગાના ઘાટ ઉપર. ને જ્ઞાન નો પહાડ શંકરાચાર્યજી કહ્યું કે આ ડુકરું તારું રક્ષણ નહીં કરે, હવે ગોવિંદ ના નામ લે, હવે ભગવતી ના નામ લે. એટલે છેલ્લે કઈ વસ્તુ કામ નહીં આવે ભગવાન ના નામ સિવાય. એટલે નગીચાણા વાળાઓને પ્રાર્થના છે કે 9 દિવસ માટે બધા કામ છોડી દેજો ને 1 નવરાત્રી નું અનુષ્ઠાન દેવી ભાગવત ના રૂપ માં કરી નાખજો. માં પીઠણ ના ખોડામાં ઉપર જઈને એટલું કહી શકીએ કે અમારી જે કુળદેવી હતી ને એના ખોળામાં બેસીને અમે દેવી ભાગવત સાંભળ્યું. ભલે બીજું કઈ કર્મ ન કર્યું હોય, ભલે બીજા અમે આડાવડા કર્મ કર્યા હોય. અમારી દીકરીને અમારો બાપ છે, અમારી દીકરીને અમારો બાપ છે, અમારી ઘરવાળી અમારી માત છે, અમારી ઘરવાળી અમારી માત છે. અરે બુવાની સંગાથે કોઈ મરતું નથી રે, કોઈ કોઈનું નથી રે. બુવાની સંગાથે કોઈ મરતું નથી રે, કોઈ કોઈનું 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 નથી રે. અલ્યાના હક મારું બધા નથી નથી રે, કોઈ કોઈનું નથી રે, અલ્યાના હક ના મારું બધા નથી નથી રે, કોઈ કોઈનું નથી રે. કોઈ કોઈ નથી રે.
અભિષેક કરે. ભાદરવો આવે તો મહાદેવજી પણ કહે કે ક્યાં ગયા મારા ભક્તો. નવરાત્રિ આવે એટલે માતાજીના ગુણગાન ગાય. કારતક મહિનો આવે ત્યારે માતાજી કહે કોઈ કોઈ નું નથી. કેટલા ગયા ને કેટલા જવાના, કેટલા ગયા ને કેટલા જવાના, ના કોઈ રહ્યા ને ના કોઈ રહેવાના, કોઈ રહ્યા ને ના કોઈ રહેવાના. અરે ગયા એના કોઈ સમાચાર નથી રે, કોઈ કોઈ નું નથી રે. ગયા એના કોઈ સમાચાર નથી રે, કોઈ કોઈ નું નથી રે. પિતાજીને સમજાવે એનો દીકરો કે તમે કોના બાપ હતા કોના દીકરા હતા. આ જગત માં કોઈ કોઈ નું નથી અને તમે પરાશર ના ઓરસ પુત્ર છો. ભારત માં જન્મ મળ્યો પિતાજી, તો હવે મુક્તિ નો માર્ગ સાધી લેવો જોઈએ, ભગવાન નું ચરણ પ્રાપ્ત કરવું જોઈએ, એટલે મને ગૃહસ્થ આશ્રમ માં બાંધો નહીં. એ જન્મે જને તાયે જન્મ નને દીધો, જન્મે જને તાયે જન્મ નને દીધો, એ પાડી પોસીને મોટો તન કીધો, પાડી પોસીને મોટો તન કીધો, એ પરણ્યા પછી માતા સામો જોતો નથી રે, કોઈ કોઈ નો નથી રે. માતા સામુ જોતો નથી રે, કોઈ કોઈ નું નથી રે. કોઈ કોઈ નું નથી રે, કોઈ કોઈ નું નથી રે. કોઈ સમાચાર નથી રે, કોઈ કોઈ નો નથી રે. કોઈ કોઈ નો નથી રે, કોઈ કોઈ નો નથી રે. કોઈ કોઈ નો નથી રે, કોઈ કોઈ નો નથી રે. અહીંયા સ્વાર્થ વિના પ્રીતિ કોઈ કરતું નથી રે, કોઈ કોઈ નો નથી રે. કોઈ કરતો નથી રે, કોઈ કોઈ નો નથી રે. કોઈ કોઈ નો નથી રે, કોઈ કોઈ નો નથી રે. કોઈ કોઈ નો નથી રે, કોઈ કોઈ નો બસ આ વાત કરીને કે પિતાજી કોઈ કોઈના પિતા નહીં, કોઈ કોઈના પુત્ર નહીં, વ્યાસથી રડી પડ્યા. અને વાસ્તવિકમાં આવી બધું વાત સાંભળી કે જે માં જન્મ આપે ને પછી લગ્ન થાય પછી એ જ દીકરો એ માં સામે પણ જુએ નહીં, એ માને કેટલું દુઃખ થતું હશે. આ લૌકિક માને દુઃખ થાય, તો જેણે પીઠી આ પરિવાર ઉપર કૃપા કરી એ પીછળને કેટલું દુઃખ થાય કે જ્યારે એના જ દીકરાઓ આ માયામાં ફસાઈ જાય અને માયા છોડીને હાજરી પણ ન આપી શકે ત્યારે ચોક્કસ દુઃખ થતું હશે. અને કોઈ કોઈનું નથી આ વાત સાંભળીને પિતાજીને કહ્યું કે તમે કોના પુત્ર કોના પિતા, રડી પડ્યા વ્યાસજી કે હવે દીકરાને શું બોધ આપું. વ્યાસજી કહે કે બધું તું છોડ દીકરા, પણ મારી એક તને વિનંતી છે, તું દેવી ભાગવત તો ભણ, દેવી ભાગવતનું અધ્યયન કર. અને દેવી ભાગવતનું અધ્યયન કરાવ્યું છે અને એ અધ્યયન કરાવવાની સાથે વ્યાસજી કહે છે કે આ દેવી ભાગવતનું નિર્માણ શેમાંથી થયું ખ્યાલ છે. અને વ્યાસજી કહે છે કે જ્યારે ચારે તરફ પ્રલય પ્રલય અને પ્રલય થઈ ગયો, ચારે તરફ પાણી પાણી થઈ ગયું, અને પાણી પાણી થઈ ગયું ત્યારે વટસ્ય પત્રસ્ય પુટેશયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામી. અને જે એ બાલ મુકુંદને યાદ કરવા સમયે એક વડલાના પાનમાં જમણા પગનો અંગૂઠો જમણા હાથથી લઈને પોતાના મુખમાં પધરાવવા વાળા જ્યારે ઠાકોરજી હતા ત્યારે એની સામે મહાલક્ષ્મી પ્રગટ થયા. અને મહાલક્ષ્મીના હાથમાં શંખ ચક્ર ગદા અને પદ્મ હતા, ચાર ભુજાવાળી ભગવતી પ્રસન્ન થઈ. અને એ સૃષ્ટિમાં રજોગુણ તમોગુણ સત્વગુણ
બધું થશે. આ મહામંત્ર માનીને જપો. જેણે નારાયણને આ મહામંત્ર આપ્યો અને એ મહામંત્ર હતો સર્વમ ખલવિદમેવાહમ નાન્યદસ્તિ સનાતનમ. આ એક જ વાક્ય એ આખો મંત્ર છપાઈ ગયો. આ એક મંત્રનો પણ અર્ધો મંત્ર સર્વમ ખલવિદમેવાહમ સર્વમ ખલવિદમ એવમ અહમ. આખી દુનિયામાં ખલુ જે પણ કઈ છે ભગવતી કહે એ હું છું. નાન્યદ અસ્તિ સનાતનમ મારાથી અલગ કઈ છે જ નહીં. આ દુનિયામાં જે સત દેખાય એ હું છું, અસત દેખાય એ પણ હું છું, આનો પથ્થર પણ હું છું, પાણી પણ હું છું, પ્રલય પણ હું છું, બધું હું છું. આ અર્ધો મંત્ર છે. એ અર્ધો મંત્ર ભણી અને નારાયણે ફરી સૃષ્ટિ કરી. નારાયણ નાભિમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા, કમળ ઉત્પન્ન થયું એમાંથી બ્રહ્મા. બ્રહ્માજી આખી સૃષ્ટિ કરી. સનત કુમારો એ લગ્ન ન કર્યા. ક્રોધ આવ્યો બ્રહ્માજીને. રૂકુટીમાંથી રુદ્ર ઉત્પન્ન થયા. 11 રુદ્ર 11 રુદ્રાણીઓ ઉત્પન્ન થઈ. એને ભૂત પ્રેતની સૃષ્ટિ બનાવી એ રોકી નાખવામાં આવી. એ અડધા શ્લોકમાંથી વાપરના પ્રારંભમાં વ્યાખ્યા થતા થતા એ અડધા શ્લોકમાંથી દેવી ભાગવત બન્યું. દેવી ભાગવત જો કોઈમાંથી બન્યું હોય 18,000 શ્લોકો તો અડધા શ્લોકમાંથી સર્વમ ખલવિદમેવાહમ નાન્યદસ્તિ સનાતનમ એમાંથી 18,000 શ્લોકો થયા. તું એ તેનું અધ્યયન કર. જ્યારે કંઈ નહોતું ત્યારે એ હતા અને એ ભગવતી હતા એટલે તું એનું અધ્યયન કર. દેવી ભાગવત આખું ભણાવ્યું છે. ભણવા પછી એકાંતમાં રહીને ચિંતન કરજે તો તને ખબર પડશે કે મારે શું કરવું જોઈએ. જ્યારે જ્યારે પણ કોઈ પણ વસ્તુનું અધ્યયન કરો ને પછી ચિંતન કરવું જ જોઈએ. જ્યાં સુધી ચિંતન ન કરો ત્યાં સુધી સમજાય નહીં. અહીંયા કથામાં આવીને બસ કથા સાંભળીને જતા રહ્યો એને ખાલી સાંભળવું કહેવાય, પણ શ્રવણ એને કહેવાય કે આ સાંભળી તાત્પર્ય સહિતનું સન્નિષ્ઠ વ્યક્તિ પાસેથી સાંભળવું એનું નામ શ્રવણ. તાત્પર્ય સાથે એને અંદરનું રહસ્ય જાણવું અને ઘરે જઈને એનું ચિંતન કરવું એને મનન કહેવાય. તમારી અંદર જ્ઞાન ત્યારે દ્રઢ થાય કે તમે શ્રવણ કરીને જાઓ પછી યાદ કરો કે 9-12 સત્રમાં કઈ કઈ વાતો આવી. નોટ પેન લઈને બેસો, એ વાત તમને લાગુ પડતી હોય ત્યાં નોંધ કરી લ્યો કે આ વાત મને સ્પર્શે છે, ક્યાં મારે આના ઉપર કંઈક કરવાની જરૂરિયાત છે, મારે આના ઉપર ચિંતન કરવાની જરૂરિયાત છે. અને તું ચિંતન કર. તારા પિતા ત્યાં જ્યાં સુધી છે ત્યાં સુધી તારે ચિંતા કરવાની જરૂરિયાત નથી. હું તને ફોર્સ નહીં કરીશ કે લગ્ન કર. વ્યાસજીએ સ્પષ્ટ કહી દીધું મનની શાંતિ માટે. દીકરા તું મિથિલા જા. કહ્યું કેમ, મારું મન અશાંત છે? હા દીકરા, તારા આવા તર્કો છે ને એ તર્કો ઉપર મને લાગે કે તારું મન અશાંત છે. અશાંત મન વાળો ખ્યાલ આવી જાય વારંવાર. તમે એમ કહો કે ના આમ ન હોય, ના તેમ ન હોય, ફલાણું હોય, એ તર્ક કરવા વાળો વ્યક્તિ મનથી શાંત નથી. મનથી શાંત કોણ કહેવાય? સ્થિરૈહી અંગૈહી તુષ્ટુવા ઘુષસ્તનુ વિર્વ્યસે મહિદેવહિતન યદ આયુહુ. જ્યાં સુધી મારી આયુષ્ય રહે ત્યાં સુધી ઋષિ પ્રાર્થના કરે છે. સ્થિરૈહી અંગૈહી, મારા અંગો સ્થિર થાય. જેની ઇન્દ્રિયો સ્થિર છે એ સાચો સુરવીર છે. તમારી ઇન્દ્રિયો તમારા કાબુમાં નથી. તમારી જીભ, તમને સોમવાર હોય તો તમારી જીભ દોડે ચટપટું ખાવા માટે, તમે સ્થિર નથી. તમારું મન શાંત નથી. તમારા કાન ફિલ્મના ગીતો સાંભળવા માટે દોડે. તમારી આંખો 3-3 કલાક સુધી મૂવી જોવા માટે દોડે, જેમાં 250 રૂપિયાની કે 150 રૂપિયાની ટિકિટ લઈને 3 કલાક અંધારામાં બેસવાનું, જે કાલ્પનિક 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 અને કાલ્પનિક જ છે. એ ખોટું ખોટું અને ખોટું છે. એ ખોટાના બેજ ઉપર જ્યાં બાવળ વાયવા હોય ત્યાં કેરી ન થાય. આ સત્ય કથાઓ છે. જ્યાં 3-3 કલાક સિનેમા હોલમાં કાલ્પનિક કથા જોવા માટે જાવ છો અને સત્ય કથા જે બને ચૂકેલા ઇતિહાસ છે. એક વ્યક્તિ ખોટું તો પાડી દે. નાસા વાળા કઈ બતાવે કે કુરુક્ષેત્રના મેદાનમાં મહાભારતનું યુદ્ધ નથી થયું? નથી થયું. નાસા વાળા કહી શકે કે રીમ મંત્ર ખોટો છે? રીમ બોલો એટલે રીમ જેવો જ આકાર થઈ જાય, ઓમ બોલો એટલે ઓમ જેવો જ આકાર થઈ જાય. અરે મારે વિજ્ઞાનને પ્રશ્નો પૂછવા છે કે તમે આનો જવાબ આપો. આ વ્યાસની એટલી તાકાત છે. જેણે સંજય ઉપર મસ્તક ઉપર હાથ રાખીને કહ્યું, સંજય તું આખું યુદ્ધ જોઈ શકીશ મહાભારતનું? ત્યાંના સૈનિકો જે બોલતા હશે તું અહીં બેઠો બેઠો સાંભળી શકીશ, ધૃતરાષ્ટ્રને સમજાવી શકીશ. ખાલી જોઈ શકીશ એમ નહીં, ત્યાં બોલી સાંભળી શકીશ એમ નહીં, ત્યાંના સૈનિકોના મનમાં જે વિચારો ચાલતા હશે ને એ પણ તું કહી શકીશ. આ વિજ્ઞાન પાસે તાકાત નથી. વિજ્ઞાન ટીવી ઉપર મેચ બતાવી શકે ઓસ્ટ્રેલિયાની નગીચાણામાં, ત્યાં જે બોલાઈ સંભળાવી શકે, પણ ખેલાડીના મનમાં શું વિચાર ચાલે ની આજનું વિજ્ઞાન નથી કહી શકતું. તે વ્યાસ કહી શકે છે.
આપણા શાસ્ત્રો ઉપરથી અત્યારે જેટલા અન્વેષણો, જેટલી શોધ થાય છે, ઓનલી ફોર શાસ્ત્રો ઉપર થાય છે. હજી તો એ શોધ કરવી બાકી છે. આપણે એક ખંડ થી એક ખંડ માં જઈ શકીએ છીએ. હજી એક ગ્રહ થી એક ગ્રહ ઉપર જવાનું છે, એક બ્રહ્માંડ થી એક બ્રહ્માંડ ઉપર જવાનું છે. એ શોધખોળ તો બાકી છે. હજી કેટલી શોધખોળ કરશે. વિજ્ઞાન વામણું થશે. એક જ સમયે એક જ અણુબોમ્બ ફેંકવામાં આવે. જે આ ફેંકવામાં આવ્યા હતા એ અણુબોમ્બો હતા. એક સાથે ઘણી બધી પ્રજાઓનો નાશ થઈ જાય. આ બ્રહ્માસ્ત્ર એટલે શું? અણુબોમ્બ. બ્રહ્માસ્ત્ર છેલ્લું હથિયાર. અને એ બ્રહ્માસ્ત્ર એને જ મળે જે યોગ્ય પાત્ર હોય. જ્યારે ત્યારે બ્રહ્માસ્ત્ર છોડી ન શકાય. જે આપણે અત્યારે અણુબોમ્બ કહીએ ને, કોઈ પણ દેશ એ પરમાણુનો ઉપયોગ ન કરી શકે, પરમાણુ હથિયારનો. એવી વાત હતી. એટલે આ બધું દેવી ભાગવત ભણી અને મનની શાંતિ નથી. મનની શાંતિ મેળવવા માટે તારે નિર્વિષય બનવું પડે. તારી અંદર વિષયો છે એટલે જ આ બધું આવે. જેટલા લોકો જાણી ગયા ને તો મૌન થઈ ગયા. રાવત ભગત કહે એ બધા ઘૂંઘટા તાણીને બેસી ગયા. અનુભવે આવતી જેણે જાણી, એ બેઠા ઘૂંઘટા તાણી. ઘૂંઘટા તાણી ગયા જે જાણી ગયા. કબીર જાણી ગયો, નરસિંહો જાણી ગયો, મીરા જાણી ગઈ. ઘૂંઘટો તાણી લીધો. જે જાણી ગયો એ બોલે નહીં. ને બોલે સમજી લેવાનું કે હજી અજાણ્યો છે. અમારા જેવા બોલવા વાળા હજી પાપા પગલી કરે છે. અમે પ્રાથમિક શાળામાં નથી, જીકે માં છીએ. બોલવા વાળા છે એ પ્રાપ્તિ. પ્રાપ્તિ પછી મૌન થઈ જાય. શિષ્ય અને ગુરુની વ્યાખ્યા શું છે? ગુરુ મૌન બેઠા હોય ને શિષ્ય બોલતા હોય એની વ્યાખ્યા છે. ગુરુ મૌન થઈ જાય, પ્રાપ્તિ વાળો માણસ મૌન થઈ જાય. તારા મનની શાંતિ માટે તું મિથિલાપુરીમાં જા. તો કે ત્યાં મનની શાંતિ મળશે. ત્યાં જનક રાજા છે. જે રાજા છે પણ એ ધર્માત્મા છે, એ સત્યવાદી છે. ને છેલ્લો શબ્દ કીધો સુખદેવજી હલી ગયા કે જીવન મુક્ત છે. જીવતા મુક્ત છે. મુક્તિની વાત તો તું મરવા પછીની વાત કરે ને. જીવતા મુક્ત છે એવો જોવો હોય તો જનક છે. સુખદેવજી હલી ગયા. એક રાજા થઈને જીવન મુક્ત. મરે પછી કદાચ મુક્તિ મળે, પણ જીવતા મુક્તિ મળી એનો મતલબ હું આને સ્વીકારું જ નહીં. દંભોયમ કિલ ધર્માત્મા જાતિ ચિત્તેસુ મસાધુના. હું તો આને દંભ માનું છું. પિતાજી તમે કહો છો કે જીવન મુક્ત છે, પણ જીવન મુક્ત હોય જ ન શકે. આ સંસારમાં રહીને જીવન મુક્ત કેમ રહેવું? પણ અવસ્થા છો જીવન મુક્ત. એટલું ચોક્કસ કહો, એક ચિત્તે કથામાં ધ્યાન લગાવી દો, તમે 3 કલાક જીવન મુક્ત છો. 3 કલાક પછી બપોરે જમવા જાવ ત્યારે શું થાય એની હું જવાબદારી નથી લઈ શકતો, પણ તમે જીવન મુક્ત છો. 3 કલાક ચિત્ત રાખીને બેઠા છો. હું તો વારંવાર અનુભવ કરું. વ્યાસપીઠ ઉપર બેસું ને કથામાં બેસું ત્યારે મને એવું થાય કે ઓલી મુક્તિ મળે કે ન મળે, પણ અત્યારે 3 કલાક માટે હું મારા ભગવતી પાસે, મારા ભગવાન પાસે 3 કલાક તો હું મુક્ત જ છું. મને કોઈ વિષય વાસનાઓ નથી આવતી. તમારું જગ વિનોબા ભાવેના શબ્દો છે. જેટલો સમય સુધી તમે નિર્વિકારી અવસ્થામાં રહી શકો ને, એ અવસ્થામાં રહી શકો એ સમય સુધી તમે જીવન મુક્ત છો. મને મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મને મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મને મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મને મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મેવા મળે તો સેવા થાય એવું વિચારવું જ નહીં. શ્રદ્ધેય કેસર બાપા કાલે હું સાંજે ચાલતો હતો તો એને એવું લાગ્યું કે પગ દુખતા હશે, પણ હું તો રોજ આમ ચાલવાનું ક્યાંય સમય ન મળે એટલે હું ત્યાં ફળિયામાં ચાલી જાઉં. અને ભાવના કહેવાય સેવા. કે બાપા પગ દબાવી દો તમારા દુખતા હોય તો. મેં કીધું બાપા બસ કરો. નહીં કે મારાથી ન દબાવતું કોઈ માણસને બોલાવી દો. મેં કીધું કોઈ છે નહીં બાપા, આ તો રોજ જમીને ભોજના અંતે શતપદાની ગચ્છે 100 ડગલા જમીને ચાલવું જોઈએ. એટલે ચાલું અને સતત બેઠું રહેવું એટલે પગ મોકળા કરવા માટે હું એમનેમ ચાલું. અને જો યુવા અવસ્થામાં યુવાન થઈને કોઈ વૃદ્ધોની સેવા લે તો ભગવાન પણ માફ ન કરે. વૃદ્ધોની સેવા કરવી જોઈએ. એટલે એવી ભાવના હોય
એ સાચી મુક્તિ છે. તમારી અંદરની તૃષ્ણાઓ જતી રહી, તમે જેટલો સમય નિર્વિકાર રહી શકો એટલા અવસ્થા સુધી તમે સમાધિમાં છો. ઓ પંથ તમારો છોડું નહીં, દૂર દૂર ક્યાંય દોડું નહીં. ઓ પંથ તમારો છોડું નહીં, દૂર દૂર ક્યાંય દોડું નહીં. મને પુણ્ય મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મને પુણ્ય મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મને મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મને મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી. પિતાજી મને દંભ લાગે છે, દંભોયમ કિલ ધર્માત્મન ભાતિ ચિત્તે મમાધુના અધુના. અત્યારે મને આ દંભ લાગે છે પિતાજી, રાજ્ય કરે ને વિદેહ હોય શકે, રાજ્ય કરે તો કરતા થઈને અકર્તા કેમ રહી શકાય? પિતાજી ભોગ ભોગવી અને અભોગતા કેમ રહી શકાય? પિતાજી રાજામાં છે ને શત્રુ અને મિત્ર બંને હોય, રાજા થાવ એટલે શત્રુતા કરવી જ પડે. કોઈ પણ તમે પદને મેળવો એટલે શત્રુ ઉભા કરવા જ પડે, તમારી પ્રગતિ થાય એટલે દુશ્મનોને ઉભા કરવા ન પડે, ઉભા થઈ જાય ઓટોમેટિક. મારો કંઠ મધુરો ન હોય મને, મારો સુર બેસુરો હોય મને. મારો કંઠ મધુરો ન હોય ભલે, મારો સુર બેસુરો હોય ભલે. મને શબ્દો મળે કે ના મળે, મારે કવિતા તમારી કરવી છે. મને શબ્દો મળે કે ના મળે, મારી કવિતા તમારી કરવી છે. મને મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મને મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મારે સેવા તમારી કરવી છે, મારે સેવા તમારી કરવી છે, મારે સેવા તમારી કરવી. સેવા કરવી મને દંભ લાગે પિતાજી, અને દંભ સ્વાભાવિક લાગે. એમને કીધું પિતાજી તમારું વાક્ય ખોટું છે, એને પિતા પુત્રની મર્યાદા જાળવી છે, પોતાના માતા પિતાને કોઈ દિવસ ખોટા ન કહેવા. કહ્યું કે પિતાજી મને દંભ લાગે છે, કરતા અકર્તા હોય શકે નહીં, રાજા હોય તો શત્રુ હોય જ. તમે કોઈ પણ રીતે ગામના સરપંચ બનો તો એ સામે વિરોધ પક્ષ હોવાનો, વિરોધ પક્ષ હોવાનો એનો મતલબ શત્રુ અને મિત્ર હોવાના. અને શત્રુ અને મિત્રનું જો જ્ઞાન થાય તો દ્વેષ અને પ્રેમ જાગે, મિત્ર હોય એના પ્રત્યે પ્રેમ જાગે અને સામે શત્રુ હોય એના પ્રત્યે દ્વેષ જાગે. અને દ્વેષ અને પ્રેમ આવી જાય તો પિતાજી મુક્ત કેમ રહી શકાય? દ્વેષી માણસ મુક્ત ન રહી શકે. અને ભગવાન સિવાય બીજા બધામાં પ્રેમ રાખે એ માણસ આસક્તિ વાળો કહેવાય, આસક્તિ વાળો પણ મુક્ત ન થઈ શકે. તો એ કઈ રીતે આ નિયમ કઈ રીતે તોડે? બુદ્ધિની અંદર વિષમતા આવે ને તો મુક્તિ ન મળે. આ બુદ્ધિની અંદર વિષમતા આવી ગઈ, અમારો મિત્ર અમારો શત્રુ વિષમતા આવે તો જીવન મુક્ત ન થઈ શકાય. અને મેં આજ સુધી સુખદેવજી કહે, મેં આજ સિવત જીવન મુક્ત રાજા મેં આજ સુધી નથી જોયો પિતાજી. કોઈ જીવન મુક્ત રાજા હોય જ ન શકે. રાજાનું રાજ્ય કરવું હોય તો સામ દામ દંડ ભેદ બધું હોવું જોઈએ. જે કોઈને દંડ આપે એને દંડ આપે તો કર્મ થયું, કર્મ થયું તો એ પાછું દંડ આપે, એ ભોગવવા માટે આવવું પડે. મને આનંદમયી માં યાદ આવે, હમણાં થઈ ગયા થોડા વર્ષ થયા, આ માનો પ્રસંગ છે, દેવી ભાગવત છે એટલે મને આનંદમયી માં યાદ આવે. કોઈના પણ ગ્રંથો વાંચવા હોય તો ત્રણ મહાપુરુષના ગ્રંથ વાંચવા,
જીવનમાં જ્યારે જ સમય મળે ત્યારે એક રમણ મહર્ષિને વાંચવા, ચોક્કસ જ્યાંથી પુસ્તક એના મળે ત્યાંથી રમણ મહર્ષિના પુસ્તક લઈ આવીને વાંચવા. મહર્ષિ રમણને વાંચવા જેવા છે, મહર્ષિ અરવિંદને વાંચવા, અને એક આધુનિક સમયમાં વાંચવા હોય તો આનંદમયી માને વાંચાય. આનંદમયી મા હરિદ્વારથી ઋષિકેશમાં, ઋષિકેશમાં એનો આશ્રમ હતો ને ઋષિકેશમાં એના આશ્રમથી હરિદ્વાર સુધી એની આખી શોભાયાત્રા કાઢવામાં આવી. માં ઘોડા ઉપર બેસીને હરિદ્વાર આવ્યા. આખો કાર્યક્રમ પૂરો થયો એટલે એના બે સેવકો હતા, સતત સાધનામાં રહેતા, મુક્તિ માટેની સાથે ફરતા. દુબળું એવું ઘોડું, ઘોડો ચલાવવાનો ચલાવતો હતો, આનંદમયી માં બેઠા હતા. ચૈત્ર વૈશાખનો આવો તડકો હતો અને તડકામાં આનંદમયી માએ કહ્યું, એ બે જે સેવકો હતા બે બેસી જાઓ આ ઘોડા ગાડીમાં. તો કહ્યું કે નહીં નહીં માં, અરે હું તમારા ગુરુ છું એટલે તમે બેસો એમ નહીં, હું આદેશ કરું છું બેસો. એ કે નહીં માં, દુબળું ઘોડું છે ક્યાં બેસવું, ભાર સહન નહીં કરી શકે. ત્યારે આનંદમયી માનો જવાબ હતો, આ વેદાંતની ભાષામાં છે, તમને સમજાય તો સમજો, બાકી સાઈડમાં લઈ નાખો તો વાંધો નહીં. આનંદમયી માના શબ્દો હતા કે તમે બેસો, બાકી તમારે પાછો જન્મ લેવો પડશે. અને એટલા એક જ વાક્યમાં બે લોકો બેસી ગયા. પાછો જન્મ લેવો પડશે એનો મતલબ, ઓલા જન્મમાં તમે ઘોડા હતા અને આ જે ઘોડા હતા ને તમારી ઉપર બેઠા હતા, એટલે આ જન્મમાં ચૂકતું કરાવી દો, બાકી આવતા જન્મમાં ચૂકતું કરાવવા માટે આવવું પડશે. એટલે કોઈ દિવસ એવું નહીં વિચારવું કે ઓહો હું આની ઉપર આમ કરું તો હું આની ઉપર ભાર આપું, તો એ આ જન્મમાં તમને ભાર આપ્યો હશે એટલે આ જન્મમાં ભાર દેવા આવ્યા. તમારા ઘરે કોઈ આવીને તમારી માથે પડે તો સમજવાનું કે આ માથે પડ્યા નથી, આ પૂર્વ જન્મનું મારું ઋણ હશે. તમારા કોઈ 2 લાખ રૂપિયા લઈને જતા રહીને ન આપે તો સમજવાનું કે આ વખતે મારું ઋણ પૂરું થઈ ગયું, હવે પાછું આવવું ન પડે, બાકી એના 2 લાખ દેવા માટે મારે પાછું આવવું પડે. મેં ક્યાં જન્મમાં લીધેલા હતા, આ તો જન્મ જન્માંતરની કથા છે, અને તમારે ભોગવવા આવવું જ પડ્યો, વારંવાર જન્મ લેવા પડે. ચોરાએ બાણ માર્યું ને વાલીને તો છેલ્લે કૃષ્ણ બનીને પણ એ ભાલકાના તીર્થમાં જરા પાસે બાણ લેવું પડ્યું. ભગવાન પણ કર્મનો સિદ્ધાંત, ભલે ભગવાન માટે કોઈ કર્મ છે જ નહીં, પણ ભગવાનને સિદ્ધાંત બતાવવા માટે તો ચોક્કસ આવે છે, લોકોને સમજાવવા માટે આવે છે. અહીંયા જીવન મુક્ત કેમ હોઈ શકે એના માટે હજી સુધી મેં કોઈ એવો રાજા જોયો નથી. સામ દાંડ દંડ ભેદ બધું જાણે એ આપવા માટે આવવું પડે. મારી શંકા દૂર કરવાના બાને હું જાઉં છું, એને જોવા માટે નહીં, એ તો હોય જ નહીં જીવન મુક્ત રાજા, પણ મને શંકા છે, હાલો એકવાર જોઈ લો. પરીક્ષા કરવા માટે સુખદેવજી જાય છે. મિથિલા જવા માટે નીકળ્યા. દંડ આપ્યા વિના રાજનો કારભાર ન થાય, દંડ આપ્યા વિના રાજ્ય ચાલે નહીં, અને દંડ આપ્યો હોય તો એને ભોગવવા આવવું પડે, અને દંડ આપે તો એની અંદર ક્યાંક ને ક્યાંક દ્વેષ છે, અને આ દંડ આપશે તો કર્મ ભોગવવી મુક્ત હોય જ ન શકે, જીવન મુક્ત તો હોય જ નહીં. વિચારવા લાગ્યા અને છેલ્લે પિતાજીને પગે લાગ્યા, પિતાજી ભેટી ગયા કે એકવાર પાછો આવજો, ઓલો સુખ મને છોડીને જતો, એની છાયા સુખ તું મને છોડીને જતો, મારી વિનંતી છે તને, તું પાછો આવજે. બહુ દુઃખી થઈ ગયા પિતાજી. વ્યાસજીએ વિદાય આપી, રડતા રડતા વિદાય આપી, અને સુખદેવજી નીકળ્યા છે મિથિલાપુર તરફ. એ ઊંચા ઊંચા પર્વતો પાર કરતા કરતા સમૃદ્ધ દેશ આવ્યો, વન આવ્યું, વૃક્ષો આવ્યા, ધાન્ય ભરેલા ખેતરો આવ્યા, અને આ બધું જોતા જોતા શિવની, સૂર્યની, વિષ્ણુની, શક્તિની, આ બધાની ઉપાસના કરવા વાળા બધાને એ નમન કરતા કરતા એ પહોંચી ગયા છે સુમેરુ પર્વત, ઓળંગી લીધો છે સુમેરુ પર્વત. પછી હિમાલયમાં આવ્યા છે. 12 વાગે દાદા, 12 વાગે હવે આવી જાવ, આવી ગયા છો તો, કારણ કે આ ઘટાઓ, આ પર્વતો એ બધા પાર કરતા કોઈ દુઃખ ન લગાડતા. આપને વિનંતી છે કે અહીંયા કથા વચ્ચે કોઈ ઉપર આવે તો એ પાછું 10-15 મિનિટ માટે આપણી ક્ષણો બહાર જાય, એટલે કોઈ દુઃખ ન લગાડતા. પણ 12 વાગે તમે આવો તો વેલકમ, પણ વચ્ચે આવો તો ક્યાંક બધાનું ધ્યાન કેન્દ્રિત થાય, તમારું ધ્યાન ન તૂટે એવા માટે. અને એ 10:45 થઈ ગયા છે, આપણે એમ બેઠા કે જો 9 વાગે બેઠા, 10:45 એક જ ચરિત્રમાં ખાલી સુખદેવજી અને વ્યાસજીના સંવાદમાં 2.25 કલાક થઈ ગઈ, ઓનલી ફોર આ 2ના સંવાદોમાં. હજી સંવાદથી આપણે આગળ નથી વધ્યા. એટલે સુખદેવજી બધા પર્વતો પાર કરતા સુમેરુ પર્વત, હિમાલય પર્વત ઓળંગી, અને
બધી જગ્યાએ જતા હતા, એ જતા હતા બધું સ્થાન ને જોતા જોતા પહોંચી ગયા છે મિથિલાપુરી નગરીમાં. અને મિથિલાપુરી નગરીમાં જઈ અને દરવાજા ઉપર ઉભા રહ્યા, જે પણ નગર હોય, નગરના દરવાજા હોય, જેમ તમારા નગીચાણામાં પ્રવેશ દ્વાર હમણાં બનાવ્યો એવા દરવાજા હોય, દરવાજા પાસે દ્વારપાલો હોય, અને બંને દ્વારપાલો હતા. સુખદેવજીને કહ્યું, આવવાનું પ્રયોજન કોને મળવું છે, ક્યાંથી આવ્યા છો, કેમ છો? દ્વારપાલોએ પ્રશ્ન પૂછી નાખ્યા, પણ સુખદેવજી મૌન રહી ગયા. જ્ઞાની પુરુષ ઉત્તર ન આપે, વૃક્ષના ઠૂઠાની જેમ અચળ ઉભા રહ્યા. દેવી ભાગવતમાં સ્પષ્ટતા કરી, જેમ વૃક્ષનું ઠૂઠું ઉભું રહે એમ ઉભા રહી ગયા. કહ્યું, તને પૂછીએ છીએ દ્વારપાલ, કે મૂંગા છો ભૂદેવ? બ્રાહ્મણ જેવા લાગે, કીધું, ભૂંગા લાગો છો ભૂદેવ? અને અમારા નગરીમાં અમારા રાજાનો હુકમ છે, દ્વારપાલો બોલ્યા, જેનું કુળ ઊંચું હોય, જેનું શીલ, જેનું ચરિત્ર ઊંચું હોય, એ જ અમારા નગરમાં પ્રવેશ કરી શકે, બાકી કોઈ પ્રવેશ ન કરી શકે. હસવા માંડ્યા સુખદેવજી. આ હસા એટલે આ દ્વારપાલો સમજી ગયા કે આ કોઈ જ્ઞાની પુરુષ લાગે. એને કહ્યું, તમારો કોઈ દોષ નથી સુખદેવજી બોલ્યા, આ દોષ તમારો નહીં, સેવકોએ તો નિષ્ઠાપૂર્વક રાજાનું આજ્ઞાનું પાલન કરવું, તમે તો પાલન કરો છો, અને તમારા રાજાનો પણ કંઈ દોષ નથી, કારણ કે દોષ તો બ્રાહ્મણોનો છે. સુખદેવજી કહ્યું કે રાજાને સાચું જ્ઞાન કોઈ નથી આપી શકતા, જ્યારે જ્યારે પણ પ્રજા બગડે, પ્રજા બગડે એની પાછળનો દોષ ફક્ત ને ફક્ત બ્રાહ્મણો ઉપર હોય, કે જે બ્રાહ્મણનું જીવન જેને ઉચ્ચ યોનિમાં ઉચ્ચ વર્ણમાં મૂક્યા છે, તો એનો એક જ ધર્મ હોવો જોઈએ, ગામે ગામે જઈ, ઘરે ઘરે જઈ અને બધાના જીવનમાં ભક્તિનો સંચાર કરવો, લોકોને ભગવાન સુધી પહોંચાડવા બ્રાહ્મણનું નૈતિક કર્મ છે. ક્યારેક ક્યારેક જ્યારે જ્યારે પણ કોઈ આડાવડી વ્યવસ્થા થાય ત્યારે સમજવાનું કે બ્રાહ્મણ ત્યાં સુધી નથી પહોંચી શકો. અમુક લોકો ક્યારેક તર્ક કરતા હોય, હું તર્કમાં કૂદી જ પડું. ઘણા બધા લોકો કે ભાઈ બાપા, તમારે ક્યાં આમાં પડવાની જરૂરિયાત છે? મેં કીધું, નહીં, અમારું તો કામ જ છે ભગવાન સુધી પહોંચાડવું, કારણ કે તમારા ઘરે કૂતરો હોય ને, એને પણ તમે અડધો રોટલો બદરાવો, જમી લો, પછી જે જૂઠું વૈધું હોય, જૂઠું ખવડાવો, તો એ રાત્રિ ભસીને જગાડે કે આ મારો માલિક છે, આને મને અન્ન આપ્યું છે, મારે આને જગાડવો જોઈએ. તમે તો અમને સીધો આપો છો, જમવા પેલા સૌથી પેલા મગફળી થાય સીધું બ્રાહ્મણ નૈયા. હવે એ સીધો થઈ ગયો, બાકી કેરી તો સીધું બ્રાહ્મણ નૈયા. સૌથી પહેલી વસ્તુ અમને અર્પણ કરો ને, તમે સૂતા હોય આ ઘોર નિંદ્રામાં ને અમે જગાડીએ નહીં, તો કૂતરાથી પણ બદકર કહેવાય. બ્રાહ્મણની ફરજ છે, બ્રાહ્મણસ્ય હિ દેહોયમ શુદ્ર કામાય નેષ્યતે. બ્રાહ્મણનું શરીર શુદ્ર કામ માટે છે જ નહીં. બ્રાહ્મણનું શરીર મોટા મોટા વાળ રાખી સારી સારી ગાડીઓમાં ફરવા માટે, પાન માવા ખાવા માટે, એસો આરામ કરવા માટે છે જ નહીં. મને કોઈએ કહ્યું, મહાદેવા, એટલી એટલી કથા લઈ લીધી, અમે લગભગ 16 જેટલી કથાઓ તો પૂરી કરી નાખી, અને હજી 16થી વધારે કથાઓ છે એ અમે આ વર્ષમાં સતત અહીંયાથી કથા પૂરી થયેલી, બીજે કથા પૂરી, ત્રીજે, ચોથે, એમ કથાનો દોર ચાલુ જ છે. બધા કે આ શું, મહાદેવભાઈ તમે બીડું હાથમાં લીધું છે? બીડું નહીં, પણ એક સેકન્ડ માટે પણ વિરામ કરીએ ને તો અમારો વાસુદેવ નારાજ થઈ જાય કે તને આના માટે મોકલો. મોટા દીકરા ઉપર જેમ બાપની અપેક્ષા હોય ને કે મોટો દીકરો છે તો બધું કામ મારા પછી સંભાળશે, અમે ભગવાનના મોટા દીકરા છે, અમારી જવાબદારી આવે, નાના દીકરાઓ ઉપર કષ્ટ ન પડવી જોઈએ. એટલે જ અમે બીજું કંઈ નહીં, અમારું કર્તવ્ય છે, અમારે આ કરવું જોઈએ. બ્રાહ્મણનો વાંક છે, સુખદેવજી કે મારો વાંક છે, રાજાને હું બ્રહ્મજ્ઞાન નથી આપી શક્યો. અને સુખદેવજીએ અહીંયા લાગ્યું કે આનો વ્યવહાર કંઈક ઉચિત લાગે. પુરુષોનું કર્તવ્ય શું, ચોર કે શત્રુ એને સારી રીતે કેમ સમજવાય, વ્યવહાર અમે નથી બતાવી શકા. અને દ્વારપાલો લાગ્યું કે આ વિદ્વાન લાગે. જોજો એના દ્વારપાલો કેટલા વિદ્વાન હતા, જનકપુરીના દ્વારપાલોએ પ્રશ્ન પૂછ્યો કે એક પ્રશ્ન પૂછી શકીએ ભૂદેવ? અને પ્રશ્ન પૂછવાની સિસ્ટમ છે, તદ વિધિ પ્રણિપાતે નો પરિપ્રશ્ને નો સેવયા. ગમે ત્યારે પ્રશ્ન પૂછવો હોય ત્યારે નમ્રતાપૂર્વક પૂછવો, પ્રણિપાતે નો વંદન કરીને પૂછવો, અને પરિપ્રશ્ન પૂછવો, શોર્ટકટમાં પૂછવો, લાંબો 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 કરીએ એવો પ્રશ્ન નહીં. જેટલી જાણકારી જોતી હોય, જાણકારી વિનાના ખોટે ખોટા પ્રશ્ન કોઈ એને આવડે છે કે નહીં એના માટે નહીં પૂછવા, અને સેવા કરીને પૂછવું. તદ વિધિ પ્રણિપાતે ન પરિપ્રશ્ને ન સેવયા ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનમ જ્ઞાનીન તત્વદર્શિન. શ્રીમદ ભગવદ્ ગીતા. જ્ઞાની અને તત્વદર્શી, જ્ઞાની ને તત્વદર્શી બેમાં ફરક હો. જે પુસ્તકો કન્ફેસ કરે અને એને જ્ઞાની કહેવાય, જે શાસ્ત્રોનું અધ્યયન કરીને જીવનમાં આચરણ લઈ આવે એને જ્ઞાની કહેવાય, પણ તત્વજ્ઞાની એને કહેવાય કે ઓચિંતા જ બધું પ્રાપ્ત કરી લે ભગવાનની કૃપાથી, બધા અનુભવ કરીને જેને જાણ્યું હોય
આપણા દેશમાં જ્ઞાનીઓ પણ ઘણા બધા છે ને તત્વદર્શીઓ ઘણા છે. મીરાબાઈ ક્યાં ભણવા ગઈ હશે? ફિલોસોફી આપી દીધી. નરસિંહ મહેતા ક્યાં ભણવા ગયો હશે? ફિલોસોફી આપી દીધી. એ દાસી જીવન ભગત ક્યાં ભણવા ગયો હશે? એને ફિલોસોફી આપી દીધી. અરે જાવા જો દેવાજ પંડિત ક્યાં ભણવા ગયો હતો? એક પણ જગ્યાએ દેવાજ પંડિત ભણવા નતો ગયો, પણ એને જે ફિલોસોફી આપી, કહી શકાય કે એવી ફિલોસોફી કદાચ આપણે પણ ના આપી શકીએ. દેવાજ પંડિતની આગમ વાણી છે. ત્રણ ગ્રંથો છે આપણી સૌરાષ્ટ્રના. એક નિરંજનભાઈ રાજ્યગુરુએ લખ્યો છે, એક દલપત દાદાએ લખ્યો છે, અને એક સૌરાષ્ટ્રના સંતો. એ ત્રણેયમાં થોડીક થોડીક કથાઓ અલગ છે દેવાજ પંડિતની. દેવાજ પંડિતને જ્ઞાન કેમ મળ્યું હતું? એ તો વંથલીના હતા. એના ત્રણ મત છે. એ ત્રણ મતમાંથી હું એકાદો મત રજૂ કરું અને બીજા બે મત રજૂ ન કરું તો એમ ન સમજતા કે આમ છે. એક મત એવો છે દલપત દાદાનો કે મેઘવાણ સમાજના એ બ્રાહ્મણ હતા. એક મત એવો છે નિરંજનભાઈનો સૌરાષ્ટ્રની વાર્તામાં કે એ આહિરોના ગોર હતા. આહિરોના ગોર બાપા એટલે આહિરા બ્રાહ્મણ તરીકે ઓળખાતા. એના પિતાનું નામ હતું ઉદયશંકર. 11મી સદીની વાત છે. અને આ વંથલીમાં નાનપણમાં જેના માતા પિતા ગુજરી ગયા દેવાયતના, 11 વર્ષની ઉંમરે જેના માતા પિતા જતા રહ્યા હતા અને ભણવાનું પણ છોડવું પડ્યું. કારણ કે માતા પિતા જતા રહે તો જમવાનું શું થાય? એ બધું છોડી અને નાનકડું એવું કર્મકાંડ કરતા પણ ભક્તિનો રંગ લાગ્યો વંથલીની બાજુમાં જુનાગઢ. અને જુનાગઢના સંતો એની સાથે મળે અને જુનાગઢના સંતો એની સાથે આવેલે. સંતોએ કહ્યું કે તારે આવવું છે ભાઈ મેળામાં, અને પાંચાલમાં મેળો લાગે, બહુ પ્રખ્યાત છે મેળો. આજે જેને આપણે થાન કહીએ, તરણેશ્વર મહાદેવનું મંદિર છે, તરણેતરનો મેળો. અને સંતો આ નાનકડા એવા 11 સાડા 11 વર્ષનો આ નાનકડો દીકરો દેવાયત ને આ બ્રાહ્મણના દીકરાને વંથલીના આ ભૂદેવને લઈ ગયા તરણેતરના મેળામાં. એ તરણેતરના મેળામાં આખી રાત સુધી બધામાં ચક્કરો લગાવી અને પછી થાકી ગયા ને એક ખાખરાના ઝાડ નીચે સૂઈ ગયા. જેવા ખાખરાની ઝાડ નીચે સૂતા ને ત્યાંથી સવારના 4 વાગ્યામાં એક ઋષિ ત્યાંથી નીકળ્યા. રોજ માટે સ્નાન કરવા માટે નદી ઉપર જતા હતા અને રસ્તામાં કેડીમાં સૂતો હતો આ દેવાય. જોજો ઋષિએ કેટલી મર્યાદા જાળવી, સૂતા હોય ઠેકાય નહીં. દરેક શરીરની અંદર ઓલો જીવાત્મા છે જ, અને એ જીવાત્માને ઓળખો, એ ઓળંગો એટલે જીવાત્મા સાથે પરમાત્મા પણ છે. કોઈને ટપવું નહીં, પરમાત્માને ટપવા બરાબર પાપ થાય. એટલે જગાડ્યો કે ભાઈ સાઈડમાં રહે તો હું સે તરીને જાઉં. અને એ તરીને જવાની વાત કરી કે તો સંતને જોયા સવારમાં પગ પગ લીધા કે મારી પર થોડી કૃપા કરશો. કહ્યું શું? હું તો મા બાપ વિનાનો છું, તમારા જેવા સંતનો આશ્રય મળે તો સેવા કરવા દો. એ માંડવ્ય ઋષિ લઈ ગયા છે એને સેવા કરવા. એ તરણેતરમાં એના આશ્રમમાં ખૂબ સેવા કરી. એક દિવસ પગ પકડીને દેવાય રોયો છે કે ગુરુદેવ મને દીક્ષા આપી દે, હું તમારો શિષ્ય બની જાઉં, અને મારે લગ્ન ભગ્ન કંઈ કરવા નથી, તમારી સેવા કરીશ. ત્યારે માથે હાથ મૂકીને માંડવ્ય ઋષિ કહ્યું કે તારો ગુરુ બનવા માટે હું સક્ષમ નથી, તારો ગુરુ તો અખિલ બ્રહ્માંડનો માલિક ભોળાનાથ બનશે, અને એ શોભાજી કરીને હશે, એ તને ગિરનારમાં મળશે. જ્યાં સુધી ગુરુ ન મળે ત્યાં સુધી પરિક્રમા કરતો રહેજે, પરિક્રમામાં જ્યાં જ્યાં મહાદેવના મંદિર મળે ત્યાં પૂજા કરતો જાજે. અને ગિરનારની પરિક્રમાનું મહત્વ આ છે, ગિરનારની વારંવાર પરિક્રમા કરી દેવાય પંડિતે, અને જ્યાં મહાદેવનું મંદિર મળે ત્યાં પૂજા કરે. જડેશ્વર મહાદેવનું આજે પણ મંદિર છે, જે દેવાય પંડિતે જેની પૂજા કરી. અને એ 4 પરિક્રમાઓ થઈને થાકી ગયો અને 7 દિવસ સુધી જલ લીધા વિના, ભોજન લીધા વિના મહાદેવ જડેશ્વરની પૂજા કરતા રહ્યા કે આ પાછળથી અવાજ આવ્યો, દેવાય ગુરુ બનાવવા છે. અને જે વર્ણન કર્યું હતું માંડવ ઋષિએ એ જ ગુરુજીનો આખો પહેરવેશ જોયો, અને એ શોભાજી નામના ગુરુજી હતા. દોડીને પગમાં પડી ગયો કે ગુરુદેવ હવે તો કંઈક આજ્ઞા કરો. પછી તો ગુરુદેવે એટલું બધું જ્ઞાન આપ્યું એને, માથે હાથ મૂકો, જે 2-5 ચોપડી પણ ભણેલો નહોતું એના મુખમાં આંગળી પધરાવીને ક્યાં તો બ્રહ્મ જ્ઞાની થઈ ગયો, એવો જ્ઞાની કે વાત ન પૂછ. અને પછી ગુરુદેવને કહ્યું, ગુરુદેવ આજ્ઞા. ગુરુદેવ કીધું લગ્ન કરવા પડશે. એ જ જગ્યાએ હાજર કર્યા છે એક સુંદરી, એટલા બધા સુંદરીને હાજર કર્યા છે. એનું નામ હતું દેવલ દેહ. કહ્યું કે આ દેવલ દેહ સાથે લગ્ન કરવા પડશે. અને ક્યારેય પણ આ દેવલ દેહ સાક્ષાત અંબાનો અવતાર થયો, કોઈ દિવસ શંકા કરતો નહીં, જ્યારે પણ શંકા કરીશ ત્યારે આ જતી રહેશે.
અને એક પાછી જતી રહેશે એ નરહરો ગઢમાં જતી રહેશે. અને નરહરો ગઢ ક્યાં આવ્યું એ પણ કોઈને ખબર હતી નહીં. આ પતિ પત્નીને કહ્યું કે ધર્મનો નેજો ફરકાવજો, સાધુ સંતોની સેવા કરજો, ગૃહસ્થાશ્રમમાં લઈને તારો ભગવાન સાથે જોડી રાખજો. અને પછી તો કાશી પણ ભણવા માટે મોકલા. કે કાશીના વિદ્વાનોને બે લોકો આજ સુધી હરાવ્યા, એક દાદા ઉધમસિંહ અને બીજા હતા આ દેવાયત. કાશીના પંડિતોએ હારીને કહ્યું તું દેવાયત નહીં, તું દેવાયત પંડિત છે. અને જ્યાં સભામાં જાય, સભામાં બોલવા ઊભા થાય એટલે આખી સભાને સ્તબ્ધ કરી નાખે એવી વાણી આવી, બધાને આકર્ષિત કરે. બધા દેવાયત ને દેવાયત પંડિત કહેવા માંડ્યા. પણ કોઈ આવીને દેવાયત ને ચડાવ્યો કે તું અહીં સભા કરે, રોજ રોજ બધાની ધર્મ સભાઓ કરે, જ્ઞાન આપે, તારી પત્ની કોઈક પઠાણ સાથે બેઠી છે અને શંકા પડી છે. એવો ભણકારા વાગે દેવાયત ના માન મારે, એવો ભણકારા વાગે દેવાયત ના માન મારે, જોયા છે બોલના શંકા પડી, ભણકારા વાગ્યા કે મારી પત્ની શોભાજી દેવલ દે અંબા નો અવતાર છે, છતાં પણ શંકા પડી. અને મનુષ્ય નો સહજ સ્વભાવ છે, શંકા પડે. અને એ જ પોતાને ત્યાં એ શોભા દે જ, અને એ શોભાજી પરીક્ષા લેવા માટે આવ્યા હતા. પઠાણ નો વેશ પહેરીને આવ્યા છે ઘોડો લઈને, અને જેવો ઘોડો લઈને આવ્યા અને ઘોડો લઈને ઉતરા એટલે પાછળ પાછળ ગયો છે. અને દરવાજા ખોલ્યા ને ત્યાં તો અંદર રહેલા એ શોભાજી અને પોતાના પત્ની જોયા કે આ કોઈ પઠાણ નહીં, આ તો મારા ગુરુ છે. અને બે ત્યાંથી ગાયબ થઈ ગયા. આજે દેવલ દે ગાયબ થયા અને એકલો પડી ગયો માણસ. હવે નરહરો ગઢ ક્યાં ગોતું વારંવાર શોધે છે. શિષ્યોની આખી ટોળી લીધી છે ભેગી, 750 શિષ્યો હતા જેના, જેને બધા જ્યાં જાય બધા સલામ કરે. અને 750 શિષ્યો રથ લઈને સાથે એવા ચેલા રે હતા રે એને 750 રે રથડા કરો ને તૈયાર ધારે રે એ જમીને ચલો એનું ભાગ્યો રે પૂછ્યા છે નુહારી દ્વાર ભણકારા એ વગેરે દેવાયત ના માન મારે. દેવાયત ના મનમાં પણ ભણકારા વાગવા મને ગયા. 750 શિષ્યો એક વાક્ય ઉપર મરવા વાળા કે અમે તમારા માટે મરી જાય, તૈયાર કર્યા રક્ત ગમે ત્યાંથી શોધી લઈએ પણ એમ મળે કોઈ વાતે ન મળ્યા. ને મજે વળી ગામ પાસે એ ટેકરાવાળી ભૂમિ, ટેકરાવાળી ભૂમિમાં રથનું પૈડું એકમાં ફસાણું, દરો ભાંગો, દરો ભાંગો. એટલે શિષ્યો કે ગુરુદેવ લાવો અમે દરો સાંધી આવીએ. અને દરો સાંધવા માટે ગયા મજે વળી ગામમાં. અને એ ગામમાં કોઈને કીધું કે છે કોઈ લુહાર, તો કે હા અમારા ગામમાં એક છે દેવ તણકી બાપો જે લુહાર છે. અને દેવ તણકી બાપા પાસે ગયા, દેવ તણકી બાપા પાસે ગયા અને આને કહ્યું કે આ ધરો સાંધવો છે, કે આજ મારે 11 છે. અરે ભાઈ રે લુહારી વિરાત ને વિનમો રે ધરો રે સાંધી અપોને તૈયાર દીદી રે એ હતો રે 11 નો દાડો રે બંધ હતા લુવારી ના દ્વાર
સંસાર સંકારે એ પડીને અવળો સોજ્યું રે. કહ્યું કે અગિયારસ થી આજે હું ન કરું. અરે કે દેવાય તું દેવાય પંડિત નું નામ સાંભળ્યું? અરે એના રથ નો ધરો છે તો કે હવે તો કરવું જ નથી, જાઓ પંડિત હોય તો નથી કરવું. અને એ 750 શિષ્યોમાં શિષ્યો દોડી ગયા કે તમારું નામ પડ્યું પછી લુવાર તો વેગલો છે. અને એ દેવ તણકી બાપો પણ ભાઈ રામાભીર નો પાકો ભક્ત હતો. અને મને એવું લાગે કે હમણાં જેટલી કથાઓ થાય રામદેવજી ની બાજુમાં થાય. રામદેવજી નેજા વાળો અમારા ભેગો છે. અહીંયા રામદેવજી, કોયલાના રામદેવજી, લોજમાં રામદેવજી, જ્યાં જોઈએ અહીંયા રામદેવજી. મને એવું લાગ્યું કે હવે એ ઘોડા ઉપર ચડ્યો છે. અને એ રામદેવજી જેના આજે પણ સ્મરણ કરો ને ટપાકા સંભળાય. દેવાય પંડિત ને કહ્યું કે ના પાડે છે, કીધું કે તમારા દેવાય પંડિત ને મોકલજો. દેવાય પંડિત ખુદ ગયો ધરો લઈને, જેની પાસે જ્ઞાન થી ભરેલો આખો કોઠો છે, જેની પાસે જેના મગજમાં જ્ઞાન ની જ વાતો છે, એ ધરો લઈને આવ્યો. અને કહ્યું મારે અગિયારસ છે. તો કે અગિયારસ હોય તો અગિયારસ ના તમારી અગિયારે અગિયાર ઇન્દ્રિયો ભગવાનમાં લગાડવી જોઈએ. તમારા હાથ પગ કાન જીભ તમારું મન બધું ભગવાનમાં હોવું જોઈએ. કહ્યું કે જે પાપ લાગે મારા ઉપર. હાથમાં પાણી લઈને દેવાય કહ્યું અગિયારસ ના એક વટે માર્ગો નું કામ પૂરું કરવું ને એક તમારી ફરજ છે, બાકીનું પાપ લાગે મારી ઉપર. કહ્યું કે કોઈ ધમણી ચલાવવા વાળો નથી, દેવાય કે હું છે. અને ધમણી ચાલુ કરી. અને એ સમયે દેવાય નું જ્ઞાન ઓગાળવા માટે એક બેન આવ્યા. બેન ની આંખ નું કણું લોખંડ ની સળી થી કાઢી નાખ્યું દેવાય દેવ તણકી બાપા એ. એટલે આને એમ થયું કે એમ આ મને બતાવવા માંગે દેવાય પંડિત ને. અને જયારે એકદમ ધરો ભેગો કરો ગરમ કર્યો એરણ ઉપર રાખ્યો, કહ્યું કે માનો હવે મારો ઘણ. અને આને કહ્યું કે એવો ઘણ મારું કે એરણ ને પાતાળ માં પહોંચાડી દઉં ને બતાવી દઉં કે હું કેટલો જ્ઞાની અને હું કેટલો ભગવાન નો ભક્ત છું. એવો ધરો રે ધગાવાય ને નાખ્યો રે દેવાય કરો ગણ ના ગાવ ક્રોધ રે એ કરીને ગાવયે ને માર્યા રે એ રણ ગઈ છે પતાળ સંકારે એ પડીને અવળો સોજ્યો રે. બહુ જૂનું ભજન છે, ધન્ય છે. અને જેવો ઘા કર્યો એટલે હેરણ સીધી જતી રહી પાતાળમાં. પણ દેવ તણકી બાપુ પણ કઈ સામાન્ય નહોતો. એને પાછો ગરમ કર્યો એ બે ધરો અને પછી જમણો ગોઠણ રાખ્યો. અને જમણા ગોઠણ ઉપર એ ધક ધકતા બે લોખંડના જે ધરા હતા એ રાખીને કહ્યું ઘા કરો. જમણા પગના ઘૂંટણ ઉપર ધક ધકતા એ બે ધરા રાખ્યા અને કહ્યું કે હવે આ મારા જમણા પગની ઘૂંટી ઉપર ઘા કરો. ઘૂંટી ઉપર બે ધરાઓ રાખ્યા ગરમા ગરમ. અને જ્યારે ઘા કર્યો આજ તો મારે એક તો એકાદશી નો અને તમે દિયો ઈ ઘણ કેરો ભાવ. એ ક્રોધ કરીને ઘણ એવો મારી ગયો. હે તો એ રણ ઉતરી પાતા એવો ઘૂટી રે ઉપર ધરો એ સાધ્યો રે ઉતાર્યા છે દેવાયતના અભિમાન શોભાજી અને જેવો જ ઘા કર્યો હેરણ આખી સંધાઈ ગઈ. સાંધો સંધાઈ ગયો અને પગની એ જમણા પગની ઘૂંટી ઉપર કઈ નહોતી. એટલે કીધું કે ધન્ય છે તમને તમારી વંદના કે મારી જય નહીં મારા ગુરુજી શોભાજીની જય હો. એવું શોભાજીના શિષ્ય છો? તો કે હા બે ભેટી ભેડા હું એ શોભાજીનો શિષ્ય બે ગુરુભાઈઓ હતા. અને પછી ગુરુજી પાસે કહ્યું
કે હવે તો ગુરુભાઈ છો એટલે હું તો મારા ગુરુની શોધમાં ને દેવલદેવની શોધમાં છું. ત્યારે કહ્યું કે મળશે એ તો મારી નાનકડી એવી દીકરીનો જવાબ આપી દે. અને દીકરી હતી લીરલ દે, નાની દીકરીએ જવાબ આપ્યો, એ નરહરોગઢ જવું હોય ને તો તમારા શિષ્યોને કયો અહીં રોકાય. લગભગ 6 મહિના સુધી ત્યાં રોકાણા, અને 6 મહિનામાં જમવાનું બધું ખારું આપે, સૂકી ભાજી આપે, બધા કે આ લુવાર શું જમાડી શકે. અને લુવારે જમાડ્યું એવું કે 750 શિષ્યોમાંથી બધા હટી ગયા. અને છેલ્લે શરત મૂકી કે તમારે નરહરોગઢનું આ ભોયરું છે એમાં તમે દેવલદેને મળી શકો, પણ તમારા શિષ્યો આ અગ્નિ ભવકભક્તિ અગ્નિ ઉપર સૂવે એના ઉપર પગ મૂકીને જાઓ ત્યારે દેવલદે મળે. બધા શિષ્યો ભાગી ગયા ને 4 શિષ્યો રહ્યા, એમાંથી 2 રબારી જ્ઞાતિના હતા, જેને હાલો અને હુરો કહેવાય. એ હાલો અને હુરોની આજે પણ સમાધિ છે, જેણે આ જીવન બ્રહ્મચર્ય પાડી અને જીવન વ્યતીત કર્યું હતું. એ હાલો અને હુરો એ કોડાભા નામનો નેસ છે, ત્યાં 2ની સમાધિ છે, બ્રહ્મચારી રહી ગયા. અને 2 હતા, એક ધ્રાંગો અને એક વણવીર. એ ચારેય ઉપર પગ મૂકી અને છેલ્લે ગયા છે ને છેલ્લે મળ્યા છે. એટલે મુખ્ય વાત તો કહેવાની હતી કે અહીંયા શંકા કરી છે, અને આવી શંકા જેમ દેવાય પંડિતને પણ થઈ એમ આ લોકોએ પણ પ્રશ્ન પૂછ્યો અને થોડીક શંકા વ્યક્ત કરી કે આ વાસ્તવિકમાં ભૂદેવ છે, જ્ઞાની છે કે નહીં. અને ભૂદેવ માટે જોજો, જેના દ્વારપાલો એટલા બધા હોશિયાર હતા, પંડિત તો દ્વારપાલોમાં આવ્યો હોય. અને એવા દેવાય પંડિતની વાત ઉપર આપણે આવી ગયા હતા. એટલે પંડિતોએ દ્વારપાલોએ પ્રશ્ન પૂછ્યો સુખદેવજીને કે ભૂદેવ એક પ્રશ્ન પૂછી શકું, આ પ્રશ્ન પૂછવાની પદ્ધતિ છે. ભૂદેવ સુખ કોને કહેવાય અને દુઃખ કોને કહેવાય, સુખ દુઃખ વાસ્તવિકમાં શું છે, કલ્યાણ ઈચ્છતા મનુષ્યએ શું કરવું જોઈએ, આ દુનિયામાં શત્રુ કોણ, હિતેચ્છુ કોણ, એનો જવાબ આપશો. અને સુખદેવજીએ ફિલોસોફી આપી. ત્રીજી વિચાર દ્વારપાલો, દ્વારપાલો નહીં બધું કે અમે જ જ્ઞાની છે, પણ આ તો મહાજ્ઞાની હતા. સુખદેવજીનો જવાબ હતો, આખું સંપૂર્ણ જગત દ્વેત ભાવમાં રમે છે, એનો વિસ્તાર જ આ જગત છે. જગતમાં 2 પ્રકારના લોકો છે, એક રાગી અને એક વૈરાગી. એ 2 પ્રકારના લોકોમાં વૈરાગીમાં 3 ભેદ છે, એક જ્ઞાત વૈરાગી, એક અજ્ઞાત વૈરાગી અને એક મધ્યમ વૈરાગી. અને રાગીમાં 2 પ્રકાર છે, મૂર્ખ અને ચતુર. ચતુરતાના 2 પ્રકાર છે, એક શાસ્ત્રજ્ઞ ચતુરતા, એક મતિજ ચતુરતા. મતિના 2 પ્રકાર છે, યુક્ત અને અયુક્ત. તમે સમજાવામાં કઈ દ્વારપાલો નો સમજાવ કે અમારી એવી બુદ્ધિ નથી, અમે એવા કઈ જ્ઞાની નથી. જે જ્ઞાનનો ઢોંગ કરતા હતા ને એ પગે પડી ગયા કે અમને સરળ રીતે સમજાવો, આ નહીં સમજાય. સુખદેવજી કહ્યું કે સંસારમાં રાગ છે ને એને રાગી કહેવાય, જેને ભગવતીમાં રાગ નથી ને આ ભવાઈમાં રાગ છે ને રાગી કહેવાય, જેને દુનિયામાં પ્રેમ છે ને એને રાગી કહેવાય, જેને દુર્ગામાં પ્રેમ નથી, જેને પીઠણમાં પ્રેમ નથી ને પારકી પંચાતમાં પ્રેમ છે એને રાગી કહેવાય. તમારી ભાષામાં સાવ જે પારકી પંચમ ફલાણાનું શું થયું ફલાણાનું શું થયું એને રાગી કહેવાય. અને સુખ અને દુઃખ રાગીને જ ભોગવવા પડે, વૈરાગીને નહીં. હવે સુખ કોને કહેવાય, કેટલી સુંદર વ્યાખ્યા કરી છે. અત્યારે કલયુગને ધ્યાનમાં રાખીને મને એવું લાગે કે વ્યાખ્યા કરી છે. સુખીની વ્યાખ્યા એ છે, સ્ત્રી પુત્ર ધન પ્રતિષ્ઠા અને વિજય, જેમ જેને પ્રાપ્ત થાય એ માણસ સુખી. આપણે એવું માનીએ કે આ જેટલી 5 વસ્તુ જેને પ્રાપ્ત થાય સુખી છે. સારી સ્ત્રી, સારી પત્ની મળે, સારી દીકરી મળે, સારી માં મળે એ સુખી, જેને સારો પુત્ર મળે એ સુખી, સારું ધન મળે એ સુખી, ગામમાં મોટી પ્રતિષ્ઠા હોય એ સુખી, અને દરેકમાં જ્યાં હાથ નાખે ત્યાં એનો વિજય જ થાય, એ 5 વસ્તુ જેને મળે એને સુખ કહેવાય. આપણે સુખી એને માનીએ છીએ. અને આ બધું ન મળે તો આપણે દુઃખી થાય, સારો દીકરો ન મળ્યો એ બધી વાત હાજી, પણ એક સારો દીકરો બધું છે ગોર બાપા, પણ કોઈ જહ નથી આપતું. આપણે પ્રતિષ્ઠા ન મળે તો આપણી જાતને દુઃખી માનીએ છીએ. આપણે આ પ્રતિષ્ઠા મેળવવી આપણા હાથમાં નથી, એ પીછળના હાથમાં છે. કેટલી પ્રતિષ્ઠા અપાવવી, તમારા કર્મો કેવા છે. આપણે પ્રતિષ્ઠા ન મળે તો દુઃખી થઈ જાય. સુખ અને દુઃખની કલ્પના આપણે આ 5 વસ્તુ ઉપર આધારિત રાખી, પણ સુખ અને દુઃખની કલ્પના આ 5 વસ્તુ ઉપર નથી. સાચું સુખનું સાધન કર્તવ્ય, સાચું સુખનું સાધન કર્તવ્ય, અને તેમાં વિઘ્ન ઊભું કરે નામ શત્રુ. તમારું કર્તવ્ય શું છે ને એ સાચું સુખ છે. તમને મનુષ્ય તરીકે મોકલા તો મનુષ્યનું કર્મ કરવું. અત્યારે તમે કથા સાંભળવા માટે આવ્યા, તમારે કથા કરવી એ તમારું કર્તવ્ય, મારે કથા સંભળાવવી એ મારું કર્તવ્ય. આમાં વિઘ્ન આવે કંઈ પણ તો એ વિઘ્ન કરવા વાળી વસ્તુ શત્રુ છે. સુખ પહોંચનાર મિત્ર અને મોહમાં ન પડે ચતુર, અને જે મોહિત થનાર છે એ મૂર્ખ. આપણે બધું આને માનીએ છીએ, મૂર્ખ ને ચતુર ને માનીએ છીએ,
પણ સુખદેવજી વ્યાખ્યા કરી છે, આત્મચિંતન માં જોડાયેલો છે વૈરાગી છે, જે આત્માનું ચિંતન કરે, જે પોતાના જગત નું ચિંતન કરે એ વાસ્તવિકમાં રાગી છે, એ દુખી છે. જીવનમાં સંતોષ છે સૌથી મોટો મિત્ર છે, અને તમારો જો કોઈ દુશ્મન હોય ને શત્રુ તો એ પ્રમાદ છે, આરસ. આરસ તમારો સૌથી મોટો શત્રુ છે. આ બધું સાંભળી દ્વારપાલે જ્ઞાની બ્રાહ્મણને નમસ્કાર કર્યા કે જનકના ભવનમાં પ્રવેશ કરવા માટે હું પ્રાર્થના કરું, આપ પ્રવેશ કરો. અને મિથિલા નગરીમાં સુખદેવજી પ્રવેશ કર્યા છે. જ્યાં જોઈને ત્યાં સુંદર સ્ત્રીઓ ઉભેલી હતી, જ્યાં જોયું ત્યાં રત્નોથી ભરેલી દુકાનો, જ્યાં જોયું અહીંયા બધામાં સમૃદ્ધિ, બધાના ગળામાં સોનાના આભૂષણો, બધાના રેશમી વસ્ત્રો, બધા. અને લોકોને જોયા કે આ બધા તો માયામાં પડેલા છે, તો આનો રાજા માયા વિના નો હોય. સુખદેવજી મનમાં મનમાં હસે છે. રાજ્યના મંત્રી તેડવા આવ્યા છે રથ લઈને. સુખદેવજીને રથમાં બેસાડ્યા અને વિલાસ ભવન ઉપર લઈ ગયા, ત્યાં ઉતારો રાખ્યો. સુખદેવજીની પણ પરીક્ષા કરી છે. કામ શાસ્ત્ર જાણનારી સ્ત્રીઓને ત્યાં રાખવામાં આવી, સુંદરીઓને. એટલી બધી સુંદરી કે આંગળી અડાડો તો આંગળીની નિશાની થઈ જાય, લાલ થઈ જાય શરીર, એવી સુંદર સ્ત્રીઓ. એણે સુખદેવજીની પૂજા કરી, એણેનો પગ ધોયો, એની અર્ચના કરી, એની આરતી ઉતારી, એને ભોજન સામગ્રી તૈયાર કરી, શયન વ્યવસ્થા બતાવી. પણ એ સમયે એક લેશ માત્ર પણ ચલિત ન થયા. હાથમાં દર્ભ રાખ્યો, હાથમાં દર્ભ રાખી અને સાયમ સંધ્યા કરી છે સુખદેવજી. પેલાના સમયમાં દર્ભ હાથમાં રાખવામાં આવતો, દર્ભ એટલે પવિત્રતા. તમારા જીવનમાં તમારે સોનાની વીંટી પહેરવી જ જોઈએ, તમારા શરીરમાં સોનું હોવું જ જોઈએ. તમારા શરીરમાં સોનું ન હોય તમે અપવિત્ર થઈ જાવ તત્કાલ. સોનું તમને પવિત્રતા રાખે. એટલે ક્યારેક આપણે સ્મશાનેથી આવ્યા હોય ને તો આપણે પાણી છાંટીએ સોનાનું પવિત્ર કરવા માટે. સોનું જ્યાં સુધી હોય ત્યાં સુધી પવિત્ર કહેવાય. એટલે હંમેશા નાની બાળા કે સ્ત્રી હંમેશા પવિત્ર જ ગણાય. સોનું પહેરેલું હોય એટલે અહીંયા બધી સ્ત્રીઓએ સોનું પહેરેલું હતું, એમ દર્ભ પણ પવિત્ર રાખે માણસને. આ ગ્રહણ આવે ત્યારે ગોર બાપા દઈ જાય કે લ્યો આ ગ્રહણ છે એટલે દર્ભ રાખો. આપણે દર્ભ રાખી દઈએ પણ એ દર્ભ તમારે પાણીમાં રાખવો જોઈએ, એ દર્ભ તમારે બાજરા જુવારમાં રાખવો જોઈએ કે જે કિરણો દૂષિત પડે એનાથી અન્ન દૂષિત ન થાય. જ્યાં દર્ભનો ટુકડો પણ પડ્યો હોય ને ત્યાં એ ગ્રહણના કિરણો એને દૂષિત ન કરે, પોઈઝન વાળું ન કરે, બાકી ઝેર થઈ જાય એટલે પાણી બદલાવવું પડે. તમે આ ગ્રહણને ન માનતા હોય તો બે દૂધના તપેલા રાખવાના, એક દૂધના તપેલા ઉપર દર્ભની સળી રાખવાની, એક દૂધના તપેલા ઉપર સળી નહીં રાખવાની. એ જે દૂધ એમ નમસ એ બગડી જશે, દર્ભની સળી વાળું નહીં બગડે. એટલે આપણે ઘરના નેવે રાખી દઈએ, ક્યાંય રાખી દઈએ તો અહીંથી પ્રવેશ જ ન કરે દૂષિત કિરણો. એટલે દર્ભની આ તાકાત છે. એટલે પવિત્ર રાખવા માટે હાથમાં દર્ભ લીધો, અને દર્ભ યાદ હોય તો ખબર પડે કે મારો નિત્યક્રમ શું છે. સાયમ સંધ્યા કરીને જનક સામેથી આવ્યા સ્વાગત કરવા. સ્વાગતમાં સૌથી પહેલા દૂધવાળી એક ગાય દાનમાં આપી, અને પછી સુખદેવજીને કહ્યું કે પ્રભુ કેમ પધાર્યા છો. જનક રાજાએ કહ્યું, અને ત્યારે આવવાનું પ્રયોજન શું, ત્યારે પ્રશ્ન કર્યો છે સુખદેવજી કે મારા પિતાજીએ મને લગ્ન કરવાનો આગ્રહ કર્યો, મેં લગ્નની ના પાડી, કે ગૃહસ્થાશ્રમ શ્રેષ્ઠ નથી, મેં બંધન સમજી એનો અસ્વીકાર કર્યો, મને દેવી ભાગવત ભણાવી અને મને અહીં મોકલ્યો છે. ત્યારે જનક હસવા માંડ્યા કે દેવી ભાગવત ભણ્યા હોય તો બીજું કંઈ જરૂર નથી, તમે યાજ્ઞિક છો, તમે જીવન મુક્ત છો, વિદેહ તરીકે તમે જાણીતા છો, પણ મને એવું લાગે હું તમને પ્રશ્ન પૂછું. સુખદેવજી કે તપસ તીર્થ વ્રતે જ્યાશ્ચ સ્વાધ્યાય તીર્થ સેવનમ જ્ઞાનમ વા વદરાધેન્દ્ર મોક્ષમ પ્રતીચ કારણમ. મોક્ષનું કયું કારણ છે એમાંથી મને બતાવો. તપ કરવો, તીર્થમાં જવું, યજ્ઞ કરવો, સ્વાધ્યાય કરવું, તીર્થમાં વાસ કરવો અથવા જ્ઞાન, આ બધા સાધનોમાંથી કયું સાધન શ્રેષ્ઠ. તપ કરીએ તો મુક્તિ મળે, તીર્થોમાં જઈએ તો મુક્તિ મળે, વ્રત કરીએ તો મુક્તિ મળે, સેનાથી મુક્તિ મળે. અને જનક મોક્ષના માર્ગનું અનુસરણ કરનારા તો સર્વપ્રથમ મને કયો, અને જનકે સાવ સાદી ભાષામાં જવાબ આપ્યો, એકદમ સરળ ભાષામાં, કે મોક્ષના માર્ગનું જો અનુસરણ કરવું તો સૌથી પહેલા યજ્ઞોપવિત સંસ્કાર લેવો પડે, જનોઈ લેવી પડે. આ હિન્દુ માટે ફરજિયાત છે. અત્યારે બધા કાઢી મૂકી છે જનોઈ, બાકી દરેક હિન્દુ માટે ફરજિયાત છે જનોઈ. જનોઈ લેવાથી વ્રત લીધું કહેવાય. જીવનમાં વ્રત હોવું જોઈએ, કંઈ પણ વ્રત હોવું જોઈએ. સવારમાં ઉઠી હું સ્નાન કરી હનુમાન ચાલીસા અને બે અગરબત્તી કરીને ઘરની બહાર નીકળી, એવું વ્રત હોવું જોઈએ. એકાદું વ્રત જો જીવનમાં ન હોય તો કૂતરા અને કાગડા જેવા છે આપણે. કાગડા અને કૂતરાના જીવનમાં કોઈ વ્રત હોતું નથી. એટલે જેટલા લોકો અહીંયા બેઠા છે કમસે કમ એક વ્રત રાખે કે કમસે કમ મને કઈ ન આવડે તો 24 કલાક મને મારી માએ આપી છે તો જય પીઠળ કરતા 24 નામ લઈને નીકળીશ. એવું સામાન્ય વ્રત તો લઈ શકાય,
બેનો વ્રત રાખે કે જમવા કે પાણી પીતા પેલા હું ભગવાન નું નામ લઈ, રાધે કૃષ્ણ શંકર પાર્વતી આવું નામ લઈને પછી જમે, કે એવું સામાન્ય પણ વ્રત લેવું જોઈએ. એટલે યજ્ઞોપવિત એટલે વ્રત લેવું, પછી વિદ્યાભ્યાસ કરવો, પછી ગૃહસ્થી બનવું, અને પછી મન ઉપર અંકુશ રાખી અને આખું જીવન જીવવું. આશ્રમાદ આશ્રમમ ગચ્છે, આ ન્યાય છે વેદનો, વેદની ઘોષણા છે. એક આશ્રમ થી બીજા આશ્રમમાં જવું. એક આશ્રમ એટલે બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ ને સંન્યાસાશ્રમ. એક આશ્રમ થી બીજા આશ્રમમાં જાવ તો ખબર પડે, સીધો કૂદકો મારો તો પગ ભાંગે. તમારે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવો જ જોઈએ, અને જો તમે એમ ન લાગો તો વિરક્ત પુરુષ સંન્યાસી થવાનો અધિકારી છે. તમે વિરક્ત પુરુષ ક્યારે થઈ શકો? વિરક્ત ત્યારે જ થઈ શકાય કે જ્યારે તમે તમારા જીવનમાં અનુભવ કરો. તમે અદ્વૈત હું ને પરમાત્મા એક છે એવો ભાવ ત્યારે જ કેળવી શકો કે જ્યારે તમે પતિ પત્ની એક થઈ શકો. આમ લગ્નમાં બે હાથ જોડવાના આવે ને, જેને પાણી ગ્રહણ કહેવાય, જેને આપણે કહેવાય હસ્ત મેળાપ, એ હસ્ત મેળાપ બંનેની રેખા એક થઈ જાય. હવે હું ને મારી પત્ની બે વન પ્લસ વન ઇક્વલ ટુ નહીં, વન પ્લસ વન ઇક્વલ વન થઈ ગયા છે. એક વત્તા એક બરાબર બે નહીં, એક વત્તા એક બરાબર એક થઈ જાય. ને લગ્ન જીવનમાં પતિ પત્નીની વચ્ચે એટલો બધો એકાત્મ ભાવ આવી જાય કે લાંબા ગાળે એ શરીર ભાવને છોડીને આત્મભાવમાં લીન થઈ જાય. એનું પ્રત્યક્ષ ઉદાહરણ છે કે એની પત્ની 65-70 વર્ષના પતિ પત્ની થાય, અત્યારે વૃદ્ધ મહિલા અને વૃદ્ધ પુરુષ હોય ત્યારે જોજો કે ક્યારેક બીમારીના પત્ની પડે ને તો પતિની આંખમાંથી પાણી પડી જાય, અને પતિને કંઈક થાય તો પત્નીની આંખમાંથી પાણી પડી જાય. આ બે એક થઈ જાય છેલ્લા ગાળે. મારા મોટા બા બીમાર હતા અને મારા મોટા બાને દાખલ કરવા મેં હોસ્પિટલમાં. મારા મોટા બાપુજી એટલા બધા ઘોડા હતા કે લગભગ લોકો એને બધા વિસ્તારના લોકો ઓળખતા જ હોય એમ સમજો ને. જેણે આખી જિંદગી ચાલીને બધા ગામો ફેર્યા છે, કોઈ દિવસ પણ એ કોઈ વાહનમાં બેઠા નથી, ક્યારેક કોઈની ઓરડામાં જવલે જો ક્યાંક બેઠા હોય તો એકાદી વખત, બાકી આખી જિંદગી એ સતત ચાલીને જ રહ્યા. અને જે એ બોલે એવું થાય જ, એ ગીગા બાપાને બહુ માનતા. જ્યારે પણ હોય એ માનતા કરે તો ગીગા બાપાની કરે. અમારા મોટા ભાઈના લગ્ન હતા, લગ્ન સમયે જ્યારે શરૂઆત હતી ત્યારે આ દાંડિયા રમવાની એટલે સ્પીકરો ચાલુ કર્યા, અને દાંડિયા રમવાના સ્પીકરો બહુથી વાગતા, તેને ગમતું નહોતું કે આપણા બ્રાહ્મણના ઘરે ન હોય, પણ અમારા બધા કે નહીં આપણે દાંડિયા રાસના સ્પીકર ચાલુ કર્યા. એને માનતા કે ગયા બાપા લાઇટ ન આવે તો હું અહીંયા હાલીને આવીશ. આખી રાત લાઇટ ન આવી, હા સત્ય ઘટના છે, આખી રાત લાઇટ ન આવી, હાલતા એ સત્તાધાર ચાલીને જતા આખી જિંદગી ચાલ્યા. જ્યારે મારા મોટા બા બીમાર થયા ત્યારે દવાખાનામાં એ પોતે ચિંતિત થઈ ગયા કે એનું શું થશે, એનું શું થશે. મારા મોટા બા તો જીવિત રહી ગયા પણ એને કંઈક થઈ ગયું, અને શિવરાત્રિના દિવસે એને શરીર છોડી દીધું એને ચિંતામાં. એટલે ક્યારેક પતિ પત્ની એક થઈ જાય. આ તો હું મારો અનુભવ એવા માટે કહું કે મારા જાણકારીમાં છે, એટલે તમે પણ જોજો. ક્યારેક ક્યારેક પતિ જતા રહે પછી પત્ની જીવી ન શકે, ને પત્ની જતી રહે પછી પતિ નો જીવી. પુરુષ કદાચ ને પત્ની જતી રહી હોય પછી એકદમ એકલો થઈ જાય, અને જે પુરુષ જે પત્ની નો પતિ જતો રહ્યો હોય પત્ની પણ એકલી થઈ જાય. એટલે જો તમે ગૃહસ્થાશ્રમમાં અદ્વૈત કેળવી શકો ને તો ઓલા પરમાત્મા સાથે એકાકાર થઈ શકો. તમે તમારી પત્નીમાં એકાકાર નથી થઈ શકતા, એનો મતલબ છે ક્યાંય નથી થઈ શકતા. વૈરાગ્ય ન થાય તો સંન્યાસ લેવાની જરૂરિયાત નથી, અને વેદની ઘોષણા છે સ્પષ્ટ ભાષામાં, આશ્રમાદ આશ્રમમ ગચ્છે. એક આશ્રમ થી બીજા આશ્રમમાં જવું જોઈએ. આ બળવાન ઇન્દ્રિયો છે એને વશ કરવી બહુ કઠિન છે, અને સંન્યાસ લીધા પછી કામ વાસના જાગે તો, સંન્યાસ લીધા પછી જો કામ વાસના જાગે તો એને વશ કરવા માટે કઈ છે નહીં. બાકી બ્રહ્મચર્યાશ્રમમાં જો કામ વાસના જાગે તો તમે ગૃહસ્થાશ્રમમાં જઈ શકો. ગૃહસ્થાશ્રમમાં જઈ શકો પછી તમે પાછા વાનપ્રસ્થમાં જઈ બધાની સેવા કરતા કરતા છેલ્લે તમારા જીવનમાં વૈરાગ્યની પ્રાપ્તિ થાય. કીડી મૂળથી ફળ સુધી જાય પણ એ ઉડી ઉડીને થાકી જાય. વર્ણાશ્રમમાં મનને જીતી શકાય. કર્મમાંથી કરતા ભાવ હટાડવો હોય તો બંધન કેવી રીતે દૂર થાય એના માટે સુંદર વ્યાખ્યા કરી છે. થોડાક 5 મિનિટ માટે અઘરો વિષય છે પણ આ સમજી જશો એટલે આખું સમજી જશો. મિથિલાના રાજાએ એક દિવસ જનકને પાસે બે પંડિતો આવ્યા. પંડિતો આવીને કહ્યું કે તમે તો ખોટા છો, જીવતા જીવતા મુક્ત રહી ન શકાય, તમારી વાત ખોટી છે. જીવતા તમે મુક્તિનો અનુભવ કેમ કરી શકો? આ શક્તિ બધામાં લાગે, આ રાજઘરાણામાં પત્નીઓમાં બાળકોમાં જમવામાં આ શક્તિ ન લાગે? અને એનો પ્રધાન હતો, એને ઘંટ વગાડ્યો બે વખત. એના પ્રધાને ઘંટ વગાડ્યો, સૈનિકો આવીને પકડી ગયા બે પંડિતોને.
અને પ્રધાને કીધું કાલે બેયને ફાંસી પર ચડાવી દો, સવારમાં બેયની ફાંસી, ઘંટ વગાડી દીધો એટલે નિશ્ચિત, બીજા દિવસે ફાંસી આપવી જ પડે, નિર્ણય હોય, ઘંટ વાગી જાય એટલે. બે પંડિતોને જેલમાં પીડ્યા અને જેલમાં એની સામે 56 ભોગ લગાડ્યા, બેમાંથી કોઈ જેમાં નહીં. ક્યાંય મન જ ન, કાલ સવારમાં આપણે ખોટું આને જ્ઞાન દેવાય, આપણે તો આ મિથિલાના રાજા જનકને જ્ઞાની માનતા હતા, આપણે ફાંસી પર લટકાવી દીધા. બે પંડિતો વિચાર કરવા માંડ્યા, સવારમાં ફાંસી ઉપર બેને ચડાવવામાં આવ્યા. એ પહેલા પૂછ્યું કે તારી કોઈ છેલ્લી ઈચ્છા, કે અમારે જનકને એક પ્રશ્ન પૂછવો. અને જનકને પ્રશ્ન પૂછ્યો કે તમે અમે તમને પંડિત માનતા હતા, જ્ઞાની માનતા હતા, અમે તમને સારી સલાહ આપવા આવ્યા, એક શાસ્ત્રાર્થ કરવા આવ્યા, તમને ફાંસી ઉપર લટકાવી દીધા. આજે બીજો દિવસ છે, મંડપ ભરાઈ ગયો, લ્યો અહીંયાથી લઈને છેલ્લે સુધી. એટલે એમ કહી શકાય કે આ પીઠિયા પરિવારનો પ્રેમ છે. એટલે અહીંયા આ બંને કહ્યું કે તમે જ્ઞાની હોવા છતાં પણ અમને ફાંસી પર લટકાવી દો. જનક કે મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. શું પૂછવો છે? ત્યારે એને કહ્યું કે તમે લોકો આજે ફાંસી મળવાની હતી તમને, તો ઘા તમે રાત્રે જમ્યા કેમ નહીં? ભૂદેવો જમે નહીં એમ ચાલે? પણ એ કે જમે થોડા, કે તમને ભાવતા તેવા 56 ભોગ હતા, તમને અનુકૂળ હતું એ લેવાય ને, કે એમાં લેવાની ઈચ્છા જ ન થઈ. કેમ? કે એમાં મન લાગ્યું જ નહીં, આસક્તિમાં લાગી જ નહીં જમવામાં. કેમ? કે મૃત્યુ સામે હતું ને કાલ ફાંસી લટકાવવાની હતી, એટલે મૃત્યુ સામે હતું એટલે કહેવાય એમાં આસક્તિ લાગી નહીં. એમ જનક કહે રોજ હું મૃત્યુને સામે રાખીને જીવું છું એટલે મને ક્યાંય આસક્તિ નથી લાગતી. આસક્તિ ત્યારે ન લાગે કે તમે મૃત્યુને સામે રાખો. રોજ સવારમાં ઉઠો સમજવાનું કે મારું મૃત્યુ ક્યારે છે નક્કી નથી, મારું મૃત્યુ આજે જ છે. એવી સામે મૃત્યુને સામે રાખો એટલે આસક્તિ લાગે નહીં. જનક કહે હું રોજ મૃત્યુને સામે રાખું છું. અને આવી રીતે બોધ આપ્યો ને બોધ આપવાના કારણે આસક્તિ વિનાનું જીવન જીવો તો છે. આ દુનિયામાં ઇન્દ્રિયો શરીર અને જીવાત્મા કારણ નથી, મન જ બંધન છે. મનથી આખી દુનિયાને મુક્તિ અને નિમિત્ત આપણે માનીએ છીએ. મન શાંત હોય તો બધું શાંત છે, મન અશાંત હોય તો બધું અશાંત છે. ચારેય તરફ સુખદેવજી માયાના પ્રભાવમાં એની સ્પૃહાને જોઈ અને કેવી રીતે શાંત રાખવી, શાસ્ત્રનું જ્ઞાન હોવા છતાં પણ મન મોહમાં ફસાય છે. અને આવા મારા મનને વૈરાગ્ય થઈ ગયો હોય તો પછી શું જરૂરિયાત છે? તમે કયો મનથી જ બધું છે તો હું માનું છું કે આ બધું મનથી છે, પણ મનમાં ફસાયેલી વાતો છે. પણ મને મનની અંદર જ વૈરાગ્ય હોય તો પછી લગ્ન કરવાની શું જરૂરિયાત છે? મને ધનમાં આસક્તિ નથી, મને રૂપમાં આસક્તિ નથી, તો શા માટે હું સંસારમાં મિથ્યા ફસાવું? સમજાવવા વાળા જેટલા પણ આ ઝાડમાં મારે ફસાવવું નથી. જે કુળમાં હું ઉત્પન્ન થયો, જે પરંપરામાં ઉત્પન્ન થયો, એનું નામ જનક કહે હું વિદેહ છું. અને વિદેહ છે તો આ વિદેહ હોવાના કારણે સુખદેવજી કે તમારું નામ વિદેહ ખોટું છે. એમ કઈ વિદેહ નામ ન પડે. મૂર્ખ હોય ને નામ વિદ્યાધર પડે, આંધળો હોય ને નામ દિવાકર પડે. હોય આંધળો પણ દિવાકર નામ હોય, મૂર્ખ હોય નામ હોય વિદ્યાધર, દરિદ્ર હોય ને નામ હોય લક્ષ્મીધર. જેમ એ નિરર્થક છે એમ બધું નિરર્થક છે. જનક કહે કે મારા ગુરુજી વ્યાસ પાસે ન રહેતા તમે હવે તમારા સંન્યાસ લેવો, ચાલો લગ્ન નથી કરવાનું, લગ્ન કરો તો આસક્તિમાં ફસાવે એમ ને. તો તમે અહીંયાથી જશો તો ક્યાં જશો? કે હું જંગલમાં જતો રહી, જંગલમાં મૃગલાઓને જોશો તો એમાં આસક્તિ નહીં થાય, ઝાડવામાં જોશો એમાં આસક્તિ નહીં થાય. અરે વૃક્ષોને ભોજનમાં દંડમાં મૃગચર્મમાં તમારું મન ક્યાંય ને ક્યાંક તો ચોંટવાનું છે. સંકલ્પો વિકલ્પો માટે કોઈ દિવસ છૂટતું જ નથી. આ શરીર છે ને એ જ બંધન છે, અને આ શરીર નથી એનું નામ જ મુક્તિ છે. અહંતા અને મમતા જ બંધન છે. અને એને એક ઉદાહરણ આપ્યું છે, એ ઉદાહરણથી આખું જનકનું સમજી ગયા છે કે તમારે મનને ક્યાંક ટકાવી જ રાખવું પડે. હોડીને તમારે જો ક્યાંય રાખવી હોય તો એન્કરમાં બાંધીને રાખવી પડે. જો એન્કર ન હોય તો નદીમાં, નદીના કિનારે કે સમુદ્રના કિનારે હોડી ટકશે નહીં. હોડીને ટકાવી રાખવી હોય, રામકૃષ્ણ પરમહંસનું હું તમને દ્રષ્ટાંત આપી આ વાતને સિદ્ધ કરવા માંગુ છું. રામકૃષ્ણ થોડોક અઘરો વિષય છે પણ તમને એ સિદ્ધાંત દ્રષ્ટાંતથી સમજાઈ જશે, અને દ્રષ્ટાંતથી સમજાઈ જશે. આ બહુ અઘરો વિષય છે પણ રામકૃષ્ણ પરમહંસ એને ત્યાં રોજ એ માતાજીના ઉપાસક હતા, મહાકાળી સાથે પ્રત્યક્ષ વાતો કરતા, અને માતાજીની રોજ માટે ધૂન ગવડાવતા. માતાજીની ધૂન ગવડાવે, માતાજીનું ગરબો ગવડાવે, માતાજીનું ચિંતન કરાવડાવે એવા, અને એવા હોવાના કારણે આપણે પણ રામકૃષ્ણ પરમહંસથી થોડોક ગરબો ગાય છે, આપણે પણ એક ગરબો ગાઈ નાખીએ. કારણ કે આ ભગવતીની જે આપણે કથા કરી રહ્યા છીએ કોઈ સામાન્ય ભગવતી નથી, આ તો જુગ પહેલા જન્મેલી છે.
તો એવી જોગણીને આજ અમાવસ્યાની પૂર્ણાહુતિની પહેલા નોરતાની પણ શરૂઆત છે. તો જેને ઢોલ વાગીને માતાજી આવતા હોય એ મેદાનમાં આવી જાય ગરબો રમવો હોય તો, કેમ કે બહેનોને પણ એમ થાય કે આ કથાઓ માતાજી ના લે પણ એક પણ ગરબો નહીં. જ્ઞાન 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 જ્ઞાનથી ક્યાંક કંટાળી ન જાય. મારે જ્ઞાનની એક બહુ મોટી ફિલોસોફી આપવી છે તો મારે પેલા પેડો આપવો પડશે, પછી પેડામાં હું દવા આપીશ તો દવા ખવાશે. નાના બાળકને દવા ખવડાવી હોય તો પેડામાં નાખીને ખવડાવવી પડે. એટલે મારે મોટી ફિલોસોફી આપવી છે. 5 મિનિટ માટે આપણે ફ્રેશ થઈ જાય એટલે ભગવતીની આરાધના સાથે 2 મિનિટ ગરબો. ભવાની માતુ જોગણી ધન્ય મા ભવાની, ધન્ય માતુ જોગણી ધન્ય મા ભવાની, ધન્ય માતુ જોગણી ધન્ય મા ભવાની. પૃથ્વી પહેલા તમારો પેલા જનમી માં જોગણી, પૃથ્વી પેલા તમારો વાન જોગ પેલા જનમી માં જોગણી, હે પૃથ્વી પહેલા તમારો વાસ જોગ પેલા જનમી માં જોગણી, પૃથ્વી પેલા તમારો પેલા જન્મી મજોગણી, ધન્ય માત જોગણી ધન્ય મા ભવાની, ધન્ય માત જોગણી ધન્ય મા ભવાની. આ માટે ભલે આપણા હાથ પગ પણ થોડુંક કામ કરે, આ હાથ માટે છે, માએ આપેલા છે. તત્વોનું માયે પૂતળો બનાયો, પાંચ તત્વોનું માયે પૂતળો બનાયો, પાંચ તત્વોનું માયે પૂતળો બનાયો, પાંચ તત્વોનું માયે પૂતળો બનાવ્યો. તેમાં પૂરા છે માયે પ્રાણ જુગ પેલા જન્મી માં જોગણી, તેમાં પૂર્યા છે માયે પ્રાણ જુગ પેલા જન્મી માં જોગણી, તેમાં પૂરા છે માયે પ્રાણ જુગ પેલા જન્મી માં જોગણી, તેમાં પૂર્યા છે માયે પ્રાણ જુગ પેલા જન્મી જોગણી, ધન્ય માત જોગણી ધન્ય મા ભવાની, ધન્ય માત જોગણી ધન્ય મા ભવાની. જય હો. આપણે એકવાર તાલીઓના નાદથી માં ભીષણની કૃપાને વધારશું, જેમ ભાલા ઉપર ચકલી બેસે ને એમ આપણી ઉપર પણ માં ભીષણે કઈ કૃપા કરી છે, આપણા મંડપ ઉપર પણ હાજર છે. હાજરી આપવા માટે આ પણ હાજર હાજર છે, એની ઉપસ્થિતિમાં એક ગરબો એક ભાવ આપણે પણ રજૂ કરીએ. ગજ પિંડની માયે પૃથ્વી બનાવે, ગજ પિંડની માયે પૃથ્વી બનાવે, ગજ પિંડની માયે પૃથ્વી બનાવે, ગજ પિંડની માયે પૃથ્વી બનાવે,
અણધાનું કીધું છે આકાશ જુગ પેલા જન્મી માં જો ગણી
કે જાંજર ને જમ કે જાંજરે રે લોલ જમ કે જાંજર ને જમ કે જાંજરે રે લોલ જમ કે જાંજર ને જમ કે જાંજરે રે લોલ ભૂખે છે ચાંદો સૂરજ સાથ જો રમવા આવો ને પીઠળ બાવડે રે લોલ ચબકે છે કાઈ ચાંદો સૂરજ સાથ જો રમવા આવો ને પીઠળ બાવડી રે લો રમવા આવો ને પીઠળ બાવડી રે લો હરખે વધાવી અમે હાલિયા રે લો હરખે વધાવી અમે હરખે વધાવી અમે હાલિયા રે લો ભૈરા મોતી ડાનહાર જો રમવા આવો ને પીઠળ બાવડી રે લો ઉજીરે રમવા આવો ને પીઠળ બાવડી રે લો Thank you.
રંગ તાળી રંગ તાળી રંગ તાળી રે રંગ મારંગ તાળી રંગ તાળી રંગ તાળી રે રંગ મારંગ તાળી રંગ તાળી રંગ તાળી રંગ તાળી રે રંગ તાળી રંગ તાળી રંગ તાળી રંગ તાળી રે રંગ મારંગ તાળી એ માડી કબર ના કોખવાડી એ રંગ મારંગ તાળી ખવાડે રંગ મારંગ તાળી રંગ તાળી રંગ તાળી રંગ તાળી રંગ મારંગ તાળી રંગ તાળી રંગ તાળી રંગ તાળી રંગ મારંગ તાળી અંબરા સુરવાડી મારંગ તાળી રે રંગ મારંગ તાળી માણી મોતીડા ના હરવાડી રે રંગ મારંગ તાળી રંગ મારંગ તાળી રંગ તાળી રંગ તાળી રંગ તાળી રંગ મારંગ તાળી તાળી રંગ તાળી રંગ તાળી રંગ મારંગ તાળી દુખ કો દૂર કર સુખ ભર પુર કર દુખ કો દૂર કર સુખ ભર પુર કર આશા સંપૂર્ણ કર દાસ જાની સજ્જન સોહિત દે કુટુંબ સફેદ દે જગ મહિત દે માં ભવાની વાણી જગ મહિત દે માં ભવાની મારી હોડી
આ ભાવમાં રહીને આ હોળીમાં તમારા જેવા ઘણા બધા લોકો બેસે એને કીર્તન કરાવું, પછી એન્કર પણ હું છોડી દઈશ, એટલે આપણે બધા ભાવ પાર જશું. મહાપુરુષો સંસારમાં એવા માટે જ આવતા હોય, આપણા બધાની વચ્ચે એવા માટે રહેતા હોય કે આપણા જેવા લોકોને ભગવાનનું કીર્તન ભજન કરાવીને આપણે પણ ભાવ પાર લઈ જવા માંગતા હોય. એટલે સુખદેવજીને કહ્યું, કેટલા લોકોનું કલ્યાણ કરવું હોય તો વિદેહ રાજા જનક કહે, ઘણા લોકોનું કલ્યાણ કરવા માટે હું અહીંયા છું, બાકી હું તો મુક્ત જ છું, મારી આસક્તિ છે નહીં. કદાચ આસક્તિ હોય તો એ ટકવા માટે હોય છે. આ બધું બંધન અને મોક્ષ મનનું કારણ છે. મનથી હું ઘણા લોકોને તારવા માટે રોકાણો છું. અને એ સમજી ગયા, અને સમજીને પોતાના ગુરુદેવને પગે લાગીને આવ્યા. પછી વ્યાસજીને કહ્યું કે હું લગ્ન કરીશ. સુખદેવજી લગ્ન કર્યા છે, અને લગ્નની આ પાડી, એટલે પિતૃની કન્યા પીવરી સાથે લગ્ન થયા સુખદેવજીના. સુખદેવજીને ચાર સંતાનો થયા, કૃષ્ણ, ગૌરપ્રભ, ભૂરી અને દેવશ્રુત. એના ચાર દીકરાઓ હતા અને એક દીકરી થઈ જેનું નામ હતું કીર્તિ. હવે જે લોકો મોડા કથામાં આવ્યા છે એને ખબર, સુખદેવજી લગ્ન કર્યા. મેં છાયા શુકની પેલા વાત કરી દીધી છે, એટલે જ પેલા મેં પડ બાંધી દીધું, પછી આ કથા લીધી. લોકોને એમ થાય કે આમ કેમ થયું. સુખદેવજી ની દીકરી થઈ કીર્તિ, એના લગ્ન વિભ્રાજ રાજ મહામના અણુ સાથે કીર્તિના વિવાહ થયા. અને અણુ અને કીર્તિથી જે દીકરો થયો એનું નામ હતું બ્રહ્મદત્ત. આ સુખદેવજી નો પ્રતાપી ભાણેજ હતો, આ દોહિત્ર હતો, દીકરીનો દીકરો હતો. એને નારદજીએ બ્રહ્મજ્ઞાન આપ્યું, ને આ બ્રહ્મદત્તને એવું બ્રહ્મજ્ઞાન લાગી ગયું કે બદ્રિકાશ્રમમાં ગયા, નારાયણ સાક્ષાત એને લેવા માટે આવ્યા, પરમપદની પ્રાપ્તિ કરી લીધી, એવો આ એનો. અને છેલ્લે આ સુખજી જે છાયા સુખ હતા એ સુખજી પણ પાછા કૈલાસ ઉપર ગયા, અને એ જ કૈલાસ ઉપરથી પાછા વિદાય થઈ ગયા. વ્યાસજી હવે ખિન્ન થયેલા છે. અસી દેવલ વૈશંપાયન જી સુમંતુ શિષ્યોને વેદાભ્યાસ કરાવ્યો, અને એક દિવસ એની માએ યાદ કર્યા વ્યાસજીને, અને એનું નામ હતું મત્સ્યગંધા, એનું નામ હતું સત્યવતી. નિષાદ રાજની આ કન્યા હતી, સત્યવતી દાસરા ઢીમરની દીકરી હતી, અને સરસ્વતી નદીના કિનારે આશ્રમ બાંધીને રહેતા હતા વ્યાસજી. પણ શંતનુ અને સત્યવતીના લગ્ન થયા, એનાથી બે પુત્રો જન્મા, એક ચિત્રાંગદ અને એક વિચિત્ર વીર્ય. સૌથી મોટા પુત્ર ભીષ્મ હતા. જ્યારે શંતનુ સીધાવી ગયા પરલોકને, ત્યારે એની પાછળ પિતૃકર્મ પિતામાં ભીષ્મએ કર્યું, અને રાજની ગાદી ઉપર બેસાડવામાં આવ્યા ચિત્રાંગદને. અને આ ચિત્રાંગદ હતો એ એક દિવસ એક ગાંધર્વ સાથે ઝઘડ્યો. શા માટે ઝઘડ્યો? તો કે બંનેનું નામ ચિત્રાંગદ બેયનું નામ હતું. અને જ્યારે આ નીકળ્યો રથ લઈને, ચિત્રાંગદ જે હસ્તિનાપુરનો રાજા હતો, શંતનુનો પુત્ર હતો, સત્યવતીનો પુત્ર હતો, અને આ ચિત્રાંગદ નીકળ્યા, ત્યારે બધા લોકોએ જય જય કાર બોલાવ્યો, યક્ષો ને બધાએ, ચિત્રાંગદ મહારાજ કી જય હો જય હો. તાને એમ લાગ્યું કે મારી જય જય બોલાવે છે. ત્યાં ગાંધર્વ આવ્યો, એને કીધું તારી જય જયકાર નહીં, મારી જય જયકાર બોલે છે, મારું નામ પણ ચિત્રાંગદ છે. આને કહ્યું મારી જય જયકાર છે. લોકોને નિર્ણય આપ્યો કે કોનો જય જયકાર છે. એમાંથી કોઈ લોકો કહ્યું તમે બંને યુદ્ધ કરો, જે જીતે એનો જય જયકાર. અને યુદ્ધ થયું, એમાં ચિત્રાંગદ, આ ચિત્રાંગદ નું મૃત્યુ થયું. અને ચિત્રાંગદ નું મૃત્યુ થયું પછી બેસાડવામાં આવ્યો ગાદી ઉપર વિચિત્ર વીર્યને. અને વિચિત્ર વીર્યને ગાદી ઉપર બેસાડવામાં આવ્યો ત્યારે એ થોડો શારીરિક રીતે નબળો હતો, બીમાર હતો, એટલે કોઈ લગ્નના માગા આવતા નહીં. આ લગ્નને મેં કાશ્મીરી બાપુને ત્યાં કથા કરી, દેવી ભગવાન આ ચૈત્ર મહિનામાં અહીં કરી છે. મેં આસો મહિનામાં કાશ્મીરી બાપુને ત્યાં કરી હતી. મને મહાદેવ કે વાતો તો બહુ સારી સારી કરે. સુખદેવજીએ લગ્ન કરી લીધા, વ્યાસે કરી લીધા, ને હવે મારો મહાદેવ ક્યારે કરે મને કે બોલ, નક્કી કર. મેં કીધું બાપુ તમને જવાબ ન આપી શકું, જેમ જનકને નહોતો આપ્યો, કે નહીં ગોઠવવું તો પડશે. હમણાં બાપુએ મને ફોન કરીને કીધું કે આવી જા મહાદેવ શિવરાત્રિમાં, બોલો મારો મહાદેવ પરણે, મારો આ મહાદેવ પણ પરણવો જોઈએ. મેં કીધું બાપુ એટલે હમણાં તમે જવાનું બંધ કરી દીધું, બાપુ ક્યાંક પરણાવી નથી. સંતોને ક્યાં ના પાડી શકાય. એ વિચિત્ર વીર્ય અને ગાદી ઉપર બેસાડ્યો, કોઈ માગું જ નહોતું આવતું. અને નબળા હોય, શરીરથી સાંઠી નબળી હોય તો માગા ન આવે. છેલ્લે પિતામાં ભીષ્મ એક કાશીરાજની ત્રણ કન્યાઓ હતી, એ ત્રણેય કન્યાનો સ્વયંવર હતો. ને સ્વયંવરની અંદર અંબા, અંબિકા અને અંબાલિકા આ ત્રણેયને પિતામાં ભીષ્મને નિમંત્રણ પણ નહોતું આપ્યું કે જો એને નિમંત્રણ આપશો તો કદાચ ભાગ લે આની અંદર કોઈ પણ હસ્તિનાપુરનો રાજા. અને છેલ્લે અમારી દીકરીઓને વિચિત્ર વીર્ય સાથે લગ્ન કરવા પડે તો, એટલે નિમંત્રણ જ નહીં. પિતામાં ભીષ્મ નિમંત્રણ વિના ગયા, ચાલુ રાજસભામાંથી ત્રણેયનો હાથ પકડીને બેસાડી દીધા.
કે મને નિમંત્રણ નું આપો. અને કાશીના રાજમાંથી પોતે રથ લઈને નીકળી ગયા. અંબિકા, અંબાલિકા અને અંબા, એમાં અંબા હતી. એને કહ્યું કે હું લગ્ન કરીશ તો તમારી સાથે, તમે મારો હાથ પકડ્યો છે, મારે તો શાલ્વ સાથે વિવાહ કરવા હતા, તમે શા માટે મારું અપહરણ કરીને લઈ આવ્યા છે? તો પિતામાં ભીષ્મ એને લઈને શાલ્વ પાસે ગયા. શાલ્વને કહ્યું કે હું ઉપાડીને આવ્યો, માફ કરજો, આને લઈ લ્યો. ત્યારે શાલ્વએ કહ્યું કે ગૃહિતા ત્વમ વરારોહે ભીષ્મણે પશ્યતો મમ, તમે મારી સામે આને લઈ ગયા, રથે સંસ્થાપિતા તેન ન ગ્રહિષ્ય કરમ તવ, હું તારો હાથ ગ્રહણ ન કરું. તારો હાથ કોઈ એક ક્ષત્રિય પકડ્યો છે, પછી બીજો ક્ષત્રિય હાથ ન પકડે. ના પાડી દીધી શાલ્વએ. ત્યારે કહ્યું કે હવે લગ્ન તું કર. ભીષ્મએ તો પ્રતિજ્ઞા કરી હતી કે હું લગ્ન આજીવન નહીં કરું, હવે મારે પ્રતિજ્ઞા તોડવી. ક્યાં અંબાનું, અંબાએ છેલ્લે કહ્યું કે હું તારો કાળ બનીને આવીશ. અને અંબાજીને તપ કરવા માટે જતા રહ્યા. હવે બે બાકી રહ્યા, અંબિકા અને અંબાલિકા. આ બંને લગ્ન માટે તૈયાર થઈ ગયા અને પછી જંગલમાં જઈને તપ કર્યું. લગ્ન માટે તૈયાર થયા, પણ લગ્ન થયા પછી ભોગ વિલાસથી એટલું બધું શરીર ક્ષીણ થઈ ગયું વિચિત્ર વીર્યનું, કે એના કારણે એનું મૃત્યુ થયું. એના મંત્રીએ પાછળ શ્રાદ્ધ ક્રિયા કરી. ભીષ્મના વંશમાં હવે કોઈ ન રહ્યું, રાજગાદી ઉપર કોઈ નહીં. અને ત્યારે સત્યવતીએ પ્રાર્થના કરી કે દીકરા હવે લગ્ન કરી લે. ત્યારે પિતામાં ભીષ્મ કે મારી પ્રતિજ્ઞા છે, હું માં લગ્ન નહીં કરી શકું. અને એ સમયે યાદ આવ્યું માં સત્યવતીને કે હવે તો એક જ મારું કામ કરી શકે અને એનું નામ છે મારો દીકરો વ્યાસ. અને વ્યાસે અંતિમ સમયે જતા સમયે મને વચન આપ્યું હતું કે માં તું જ્યારે પણ સ્મર્તવ્યોહમ તદા શીઘ્રમ આગમિષ્યામિ ભામિની, માં જઈએ પણ મારું સ્મરણ કરશો ને તમે, હું એ સેકન્ડે હાજર થઈ જાય. વ્યાસ જયારે છૂટા પીડા એની માંથી પરાસર લઈ ગયા, જે કાલે મેં તમને કથા સંભળાવી, જ્યારે છૂટા પીડા ત્યારે માં એને ચોટી ગયા હતા. સત્યવતી મત્સ્ય ગંધા યોજન ગંધા, ત્યારે વચન આપ્યું હતું કે માં જયારે પણ તું યાદ કરીશ ત્યારે હું હાજર થઈ જઈશ. ને આજે સ્મરણ કર્યું કે હવે મારો વંશ બાકી નહીં રહે. સત્યવતી કહે કે મારો વંશ વ્યાસ પણ છે, એટલે વ્યાસને બોલાવ્યા અને વ્યાસને કહીને કહ્યું કે પિતામાં ભીષ્મ તો લગ્ન કરવાના નથી, તમે એક કામ કરો, આ બે મારી પુત્ર વધુ છે એને તમે એક સંતાનની ઉત્પત્તિ કરાવડાવો જે સંતાનના કારણે આ વંશ આગળ ચાલે. અને એ સમયે અંબાલિકાને મોકલવામાં આવ્યા સૌથી પહેલા. અને એ અંબાલિકાને મોકલવામાં આવ્યા, અંબાલિકા કે હું નહીં જાઉં, અંબિકાને મોકલો પહેલા. અને અંબિકા જેવા જ વ્યાસજી પાસે ગયા, વ્યાસજીનું તેજ એટલું હતું એ સહન ન કરી શક્યા ને અંબિકાની આંખ બંધ થઈ ગઈ. એનાથી જે પુત્ર ઉત્પન્ન થયો એ આંધળો ઉત્પન્ન થયો, ધૃતરાષ્ટ્ર. ધૃતમ એટલે ધારણ કરશે રાષ્ટ્રને, બધા કહે છે રાષ્ટ્રને આ ધારણ કરશે, ધૃતરાષ્ટ્ર નામ પડી ગયું. પછી અંબાલિકા ગઈ, અંબાલિકા કે એનું તેજ એટલું છે તો હું શું કરું, કે તેજ સહન કરવું હોય તો તમારું શરીર ઠંડુ હોવું જોઈએ. મલિયાગીરીનું ચંદન લગાડ્યું આખા શરીરમાં પીળા કલરનું, એ ચંદન લગાડીને ગયા અને એનાથી જે સંતાન ઉત્પન્ન થયું એ પાંડુ રોગ, આખું પીળું શરીર હતું એટલે એનાથી પાંડુ ઉત્પન્ન થયા. અને અત્યારે આપણે જે ટેસ્ટ ટ્યુબ બેબી કહીએ ને એ પહેલાથી આ પદ્ધતિ કરેલી હતી, આના ઉપરથી ટેસ્ટ ટ્યુબ બેબી આવ્યું છે. ને ત્રીજી એક દાસી હતી વિચિત્ર વીર્યની, એ દાસીને મોકલવામાં આવી અને એણે ભક્તિ પૂર્વક ઉપાસનાથી ગર્ભાધાન સંસ્કાર થયો એટલે એનાથી જે દીકરો ઉત્પન્ન થયો એ વિદુર થયા. એમ વિદુર, ધૃતરાષ્ટ્ર અને પાંડુ આ ત્રણેયની ઉત્પત્તિ થઈ. પણ બધા ઋષિઓએ પ્રશ્ન પૂછ્યો કે પરાશરની પત્ની શાંતનુની પત્ની કેવી રીતે બની? આ ગંગાજી એક શાંતનુના પત્ની હતા અમે એવું સાંભળ્યું છે, તો આ સત્યવતી શા માટે વ્યાસની માં હોવા છતાં પણ એને લગ્ન શાંતનુ સાથે શા માટે કર્યા હતા? એ પ્રશ્ન પૂછ્યો. અને એ પ્રશ્નનું રહસ્ય 8:10 વાર છે એટલે અત્યારે હું નહીં કહી શકું. બરાબર આપણે બધા મળશું 3:15 પણ નહીં, કારણ કે 3 આવીએ ત્યારે તમે 2-5 લોકો, થોડા લોકો જ હોય એટલે 15 તમારા માટે વધારે. 3 આવી જશો ને પાકું તો 3 વાગે. આજે હું જોઉં કે કેટલા લોકો 3 વાગે હાજર હોય. 3 વાગે હું 1 રાહ નથી તો ડ્રાઈવરને પૂછજો આજે અમારે શાસ્ત્રી જગ્યા તમે નીકળી ગયા ગાડી લઈને, એ પાછળથી આવશે. કારણ કે સમય એમાં જમે તમે બનાવી ન શકો એ બગાડી શકો જ નહીં. તમે સમયને સાચવો, સમય તમને સાચવશે. અને હું બરાબર 2 કાંટા ભેગા થશે ત્યાં એ જય જયકાર બોલી ગયો હશે. એમ 1 તમારી વધારે નથી લેતો, તમારે પણ 1 છોડવી ન જોઈએ. અહીંયા પ્રશ્ન પૂછ્યો કે આ કોણ હતો સંતનું? અને આટલી સુંદર કથા ગયા દેવી ભાગવતમાં જ આનો જવાબ છે, બાકી બીજે ક્યાંય નથી. રાજા પરિચરો નામ
ધાર્મિક સત્ય સંગ્રહ જે દેશપતિ શ્રીમાન બભૂવ વિજપૂજક. રાજા પરિચર હતો, એ ધાર્મિક હતો, સત્ય સંગ્રહ હતો, સત્ય પ્રતિજ્ઞ હતો. એ ઉપરીચર નામનો એક રાજા હતો, ચેદી દેશમાં રહેતો. જોજો કથા ક્યાંથી ક્યાં લઈ જાય, એટલી ઊંડી કથાઓ છે દેવી ભાગવતમાં. કે ઉપરીચરનો રાજા હતો, એ ઉપરીચર નામનો રાજા ચેદી દેશમાં રાજધાનીમાં રાજ્ય કરતો. સ્ફટિક મણીવાણું એની પાસે વિમાન હતું, ઇન્દ્ર એને આપ્યું હતું સ્ફટિકના મણી લાગેલા. વિમાન જ્યાં ધારે ત્યાં લઈ જાય, અને વિમાનને લઈ જાય, બધામાં ફેરવવા માંડે. અને એ એક દિવસ વનમાં શિકાર કરવા માટે ગયો, અને એની પત્ની હતી, એનું નામ ગિરિકા હતું. અને ગિરિકા એ સમયે ઋતુકાળના સમયમાં આવી અને અંદરથી પ્રાર્થના કરી કે તમે જલ્દી આવો, તમે જલ્દી આવો. પણ આ જંગલમાં હતા, જલ્દી આવી શકે હતા નહીં. તો એણે પોતાનું એક રેતસ, પોતાનું જીન્સ એક પડિયામાં પધરાવ્યું, ને એ પડિયો એક બાજ પક્ષીને આપ્યો કે જાઓ મારી પત્નીને આપો, કે એ આને ગ્રહણ કરી. બાજ પક્ષી પોતાના મુખમાં એ રેતસ, એ જે શુક્રાણુ વાળો પડિયો લઈને જતો હતો, બધાને લાગ્યું કે આની અંદર ખીર કે કંઈક લાગે. બીજા પક્ષીઓ મારવા માંડ્યા, અને જેવા મારવા માંડ્યા એટલે એ પડિયો ઉપરથી યમુનાના જલમાં પડ્યો. અને એ સમયે યમુનાના જલમાં એક સંન્યાસી તપ કરતા હતા, અને તપ કરતા સંન્યાસીની મસ્કરી કરવા માટે કે અદ્રિકા નામની એક અપ્સરા હતી. એ અદ્રિકા નામની અપ્સરા નીચે ગઈ, અને નીચે જઈ અને પગ પકડ્યો ઋષિનો, ઋષિનો પગ પકડ્યો. ઋષિ ડરી ગયા કે શું આવ્યું આ, કે તો જોયું કે તો અપ્સરા. અપ્સરા અદ્રિકાને જોઈને કહ્યું કે મસ્કરી કરે સંન્યાસી, એ બ્રહ્મ ઋષિએ શ્રાપ આપ્યો કે જા તું અત્યારે માછલી થઈ જા. છેલ્લે આને પ્રાર્થના કરી કે આવો મારી ઉપર શ્રાપ ન આપો, મને અનુગ્રહ કરો, કહ્યું તારે માછલી બનવું પડશે, પણ તું કોઈ સંતાનને જન્મ આપીશ ને, મનુષ્યના સંતાનોને જન્મ આપીશ તો તારી મુક્તિ થશે, અને તું જેને જન્મ આપીશ ને એને ત્યાં જે દીકરો ઉત્પન્ન થશે વિષ્ણુનો અવતાર હશે, તો એટલે તને સૌભાગ્ય પ્રાપ્ત થશે. જો પડિયો પડે છે જલ્દી માછલી બની જા, અને પડિયો પડે છે ગ્રહણ કરી લે, તને બે સંતાનો થશે. અને જે પડિયો પડતો તો એ માછલી બની, એ અદ્રિકા નામની અપ્સરાએ ગ્રહણ કર્યો, અને એ પડિયો પી ગયા, અને એ માછલીને બે સંતાનો રહ્યા. દાસરા ઢીમર જ્યારે માછલી પકડવા માટે નીકળ્યો, અને માછલી પકડી, એ માછલીને ચીરી, એની અંદરથી બે સંતાનો નીકળ્યા, એક દીકરો અને એક દીકરી. અને આ દીકરો અને દીકરી બે લઈને રાજા પાસે ગયા, ઉપરીચર નામનો રાજા, જે રાજાએ પડિયો મોકલો હતો, એ પડિયો મોકલો તો એ રાજા પાસે ગયા. એક દીકરો ને એક દીકરી જોયા, એટલે રાજાએ કીધું દીકરો હું રાખું, આ રાજવંશ જેવો જ છે, એના લક્ષણો બધા રાજવંશ જેવા છે, એટલે દીકરો હું રાખું, આનું નામ માછલીમાંથી નીકળ્યું એટલે મત્સ્ય પડશે, એ મત્સ્ય દેશનો રાજા બન્યો, મત્સ્ય નામ પડ્યું. અને કાળી કાળી દીકરી હતી, કે આ હું નહીં રાખું, આ તું રાખ, માછલીમાંથી નીકળી એટલે એનું નામ મત્સ્યોધરી હતી, નામ પડ્યું મત્સ્યોધરી. મત્સ્યના ઉદરમાંથી નીકળી એટલે એક નામ પડ્યું કાલી, કાળી હતી એટલે શરીરમાંથી માછલાની ગંધ આવતી એટલે નામ પડ્યું મત્સ્યગંધા. પરાતરે એનો સ્પર્શ કર્યો, એના શરીરમાંથી દુર્ગંધ ગઈ, અને એક યોજન સુધી એનો ચાર કોષ સુધી સુગંધ ફેલાતી, મહાભારત એવું કહે છે. એક કોષ એટલે લગભગ 1.5 માઇલ, 3.5 કિલોમીટર, એટલા સુધી એની સુગંધ ફેલાતી. અને એ સુગંધ ફેલાતી એટલે એ જ મત્સ્યગંધા એ સત્યવતી થઈ. અને જ્યારે અંતિમ સમયે એના દીકરો વ્યાસજી છોડીને જતા હતા, ત્યારે વચન આપ્યું કે માં તું યાદ કરીશ ત્યારે હું આવીશ. પણ એ સમયે આ પિતામહ ભીષ્મ છે, એને લગ્ન કેમ ન કર્યા? હજી આ વાત ચાલતી હતી ત્યાં વચ્ચે પ્રશ્ન પૂછી નાખ્યો ઋષિઓએ. એક વાતમાં બીજી વાત, બીજીમાં ત્રીજી ચોથી, ભીષ્મ પિતામહે લગ્ન કેમ ન કર્યા એના માટેની કથા છે. પણ એ પિતામહ ભીષ્મનું ચરિત્ર જોવું હોય તો બરાબર 3 વાગે, 12:05 છે, હરિ અને હર ભેગા થાય એ પહેલા આપણે પણ હરિહર તરફ જઈએ. અને ભુવાતાશ્રીનો આગ્રહ છે બધા લોકોને કે બધા પ્રસાદ લઈને જાય. અહીંયા 5 રીતેથી, 5 દ્રષ્ટિથી પિતામહ ભીષ્મનું ચરિત્ર બતાવવામાં આવ્યું છે. પિતામહ ભીષ્મ જેને ઘેરે જન્મ લઈને આવ્યા, એ સંતનુ હતા કોણ? એને સત્યવતી સાથે શા માટે લગ્ન કર્યા, અને ગંગાજી સાથે પણ શા માટે સંતનુને લગ્ન કરવા પડ્યા? અને એ ગંગાથી ભીષ્મ પિતામહ કેમ ઉત્પન્ન થયા? અને એ જ પિતામહ ભીષ્મ જેણે પોતાના પિતા માટે બે હાથ ઊંચા કરીને પ્રતિજ્ઞા કરી હતી કે હું આ જીવન પ્રતિજ્ઞા કરું છું, દિક્પાલોની વચ્ચે એક દિવસ ગંગાજીના કિનારે પિતામહ ભીષ્મ ફરતા હતા, અને ફરતા ફરતા એણે પોતાના બાણો વડે આખી ગંગાજીને રોકી દીધી.
અને શંતનુની અને પિતામાં ભીષ્મની પહેલી વહેલી મુલાકાત જો ક્યાંય થઈ હોય ને તો ગંગાજીના કિનારે થઈ હતી. એને ખબર પણ નહોતી કે આ મારો પુત્ર છે કે કોણ છે. જે પિતામાં ભીષ્મને જોતા જ તમારું મસ્તક નમી જાય, જેના હાથમાં ધનુષ્ય શોભતું હોય, જેના હાથમાં તીર કામતા શોભતા હોય, જે પિતામાં ભીષ્મની પ્રતિજ્ઞા રાખવા માટે કૃષ્ણ કનૈયો દ્વારિકાનો નાથ પોતાની પ્રતિજ્ઞા તોડી નાખતો હોય, એ આ પિતામાં ભીષ્મ છે. જેના ચાર ગુરુઓ છે, વશિષ્ઠ એના ગુરુ, બૃહસ્પતિ એના ગુરુ, શુક્રાચાર્ય એના ગુરુ અને વશિષ્ઠ એના ગુરુ, બૃહસ્પતિ શુક્રાચાર્ય એક એના ગુરુ વશિષ્ઠ, ને એવા ચાર ગુરુઓ જેને પ્રાપ્ત કર્યા છે. બૃહસ્પતિ જેવા ગુરુને પ્રાપ્ત કર્યા, બૃહસ્પતિ વશિષ્ઠ શુક્રાચાર્ય જેવા, એવા પિતામાં ભીષ્મનું ચરિત્ર બરાબર 3 વાગે જોશું. અત્યારે ખાલી પિતામાં ભીષ્મના દર્શન કરી લઈએ. અને એ પિતામાં ભીષ્મ કોના દીકરા હતા તો કે શંતનુના. એ શંતનુ કોણ હતા? ગંગાજી સાથે લગ્ન કરવાનું કારણ શું? તો એના માટે એક મહાભીષ નામના રાજાની એક કથા છે. ગંગાજીનું સફેદ વસ્ત્ર નીચે પડી ગયું હતું બ્રહ્માંડમાં, બ્રહ્મલોકમાં, અને એક જ વ્યક્તિ જોતા રહ્યા, મહાભીષ નામના રાજા. આ મહાભીષ નામના રાજાને અને ગંગાજીને કોને શ્રાપ આપ્યો કે બંનેને મનુષ્ય બની નીચે આવવું પડ્યું? દેવકુલ્યા નામની સ્ત્રીને, દેવકુલ્યા નામની એક દીકરીને આ પૃથ્વી ઉપર નદી બનીને શા માટે આવવું પડે? એ દીકરીને એક સ્વરૂપના રૂપમાં કેમ આવવું પડે? આખી કથા બરાબર 3 વાગે અત્યારે 2 મિનિટ માટે જગદંબાનું સ્મરણ. અંબે 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 જય હો જગદંબે, અંબે 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 જય હો જગદંબે, અંબે 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 જય મહામાયા અંબે, અંબે 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 જય મહામાયા અંબે, જય મહામાયા અંબે, મા જય મહામાયા અંબે, જય મહામાયા અંબે, જય મહામાયા અંબે, અંબે 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 મા જય મહામાયા અંબે, અંબે 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 મા જય મહામાયા અંબે, અંબે 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 જય મહામાયા અંબે, અંબે 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 મા જય મહામાયા અંબે, અંબે 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 મા જય મહામાયા અંબે, અંબે 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 જય મહામાયા અંબે, અંબે 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 જય મહામાયા અંબે, મા જય મહામાયા અંબે, મા જય મહામાયા અંબે, જય મહામાયા શક્તિ અંબે માત કી જય, ત્રિપીઠડાય માત કી જય, ઉમાકાંત સ્મરણ વિધેયન નમઃ પાર્વતી પતયે.